જય સ્વામિનારાયણ. જે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 73 વચનામૃત એ ફરીથી શ્રવણ કર્યું છે, એટલા માટે કે એમાં થોડી જે વાતો કહેવાની હતી એ આગલી સભામાં કહેવાઈ ચૂકી છે, જે થોડી બાકી છે આજે લેવાની છે. આગલી સભામાં શું વાતો થઈ હતી એ તો કદાચ તમને બરાબર યાદ જ હશે. આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કામનું શું રૂપ છે. શ્રીજી મહારાજે કહ્યું કે શુક્ર સ્પમ એ જ કામનું રૂપ છે. માટે જેણે શુક્રને જીતીને વશ રાખ્યું એણે કામને જીત્યું. પછી જે વાતો થઈ છે એ ઘણી ઊંચી, એટલે કે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચર્યની વાત છે. ઉર્ધ્વ રેતસ એટલે શુક્ર. જાગ્રત કે સ્વપ્નમાં જેને સ્ત્રી સંબંધી મનમાં કોઈ વિકાર ન થાય, તેમજ જાગ્રત અને સ્વપ્નમાં કોઈ પણ સંજોગે એનું શુક્ર ચલિત થઈને અધોમુખ થઈને વહે નહીં પણ ઉર્ધ્વ રહે, એને ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી કહેવાય. આ તો અતિ કઠિન અને ઊંચી સ્થિતિની વાત છે કે ગમે તેવો સ્ત્રીઓનો જોગ થાય, સહવાસ થાય, તો પણ ઉર્ધ્વ રેતસ રહેવું એ કોઈ સામાન્ય શું મોટા યોગીઓને માટે પણ શક્ય નથી. કારણ કે શ્રીજી મહારાજે એમ કહ્યું કે શિવજીને પણ મોહિનીને જોઈને પણ વિક્ષેપ થયો, એટલી યોગ કળામાં ખોટ છે. એટલે ઘણી ઊંચી વાત છે. એટલે આપણને સર્વસામાન્ય માણસોને, મનુષ્યોને જે વધારે ઉપયોગી થાય એવી વિશેષ વાતો આપણે લીધી હતી અને હજુ લેવાની છે, અને એ પણ આ વચનામૃતને આધારે જ. કે કઠિન સાધનાઓ અને હઠયોગ ને એવી બધી પ્રક્રિયાઓથી ઉર્ધ્વરેતસ થતા હશે કોઈ, પણ ભગવાનના ઉપાસનાને બળે, ભક્તિને બળે કરીને જે રીતે દ્રઢ બ્રહ્મચારી થવાય છે એ વાત બધા જ લોકો સમજી શકે, પાળી શકે અને પામી શકે. અને જે આપણો માર્ગ છે, ભક્તિ માર્ગી છે, તો એ વિશેષ એ માર્ગેથી આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ. આપણે કોઈ મોટા હઠયોગના પ્રયોગો કરવાના છે, બહુ આખું શરીર સુકાઈને કાષ્ટ જેવું થઈ જાય એવા કોઈ તપ કરવાના છો, કલાકો સુધી બેસીને પ્રાણાયામને ધ્યાનને એવું બધું કરવાના છો, ષટ ચક્રોને નિહાળીને ભેદનની પ્રક્રિયા કરીને બધી કુંડલીને શક્તિને ઉર્ધ્વ બ્રહ્મરંધ્રમાં સહસ્રાર ચક્રમાં લઈ જવાની પ્રક્રિયા કોઈ કરવાના છો? એટલે જે કરીએ છીએ, ભગવદ્ ભક્તિ કરીએ છીએ, આશ્રયો છે, એનાથી પણ જે પમાય છે અને પામ્યા છે તો એ માર્ગ સરળ અને ઉત્તમ પણ છે. તો મૂળ તો વચનામૃતનો વિષય બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યના બે પ્રકાર છે, ગ્રહસ્થોનું અને સાધુઓનું. સૌએ પોતપોતાના આશ્રમ ધર્મ પ્રમાણે સંયમ નિયમમાં રહીને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. સાધુઓને અખંડ બ્રહ્મચર્ય છે, મન વચન કર્મથી આજીવન બ્રહ્મચર્ય છે. સર્વ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેવાનું, મન વચનથી બ્રહ્મચર્યનું પાલન કરવું અખંડ. ગ્રહસ્થોને
સમય મર્યાદાઓ છે, એમાં નિયમો છે, સંયમ છે. પરિણા એ જ પત્ની, બીજી મા બેન, દીકરી એવી પવિત્ર બુદ્ધિ રાખવી, ઉપરાંત પવિત્ર એકાદશી જેવા વ્રતના દિવસો હોય, જન્માષ્ટમી જેવા, રામનવમી જેવા પવિત્ર પર્વના દિવસો હોય, પવિત્ર મહિનાઓ હોય, શ્રાવણ મહિનો હોય, ધનુર્માસ હોય, અધિક માસ હોય, ચાતુર્માસ હોય, એવા પવિત્ર મહિનાઓમાં પોતાની પત્નીનો પણ ત્યાગ રાખીને બ્રહ્મચર્ય પાળે તો એ ગ્રહસ્થ પણ બ્રહ્મચારી છે. પણ વ્યભિચાર તો કોઈએ પણ કોઈ પ્રકારે ન કરવો એવું દરેક શાસ્ત્રનું ખાસ ભારપૂર્વક કહેવાયેલું છે. પણ આજના જમાનામાં તો એ બધી વાતો ઘણી વિચિત્ર લાગે છે. પણ વ્યભિચાર એ મોટું પાપ છે, અને કઈ રીતે છે આપણે ગઈ કથામાં આપણે લીધેલું છે. કારણ કે વ્યભિચારથી, એટલે કે સ્ત્રી પુરુષના ગેરકાયદેસર અનૈતિક સંબંધોથી કેટલી ગર્ભહત્યાઓ થાય છે, કેટલાય અરસપરસ વેરઝેરથી મનુષ્યોની હત્યા થાય છે, કેટલાય બાળકો અનાથ થઈને ભટકી પડે છે, માતા પિતા વગર બિચારા અનાથ ઉછરે છે, કેટલાય પરિવાર છિન્નભિન્ન થઈ જાય છે, કેટલાય કલહ સમાજમાં વ્યાપે છે જેનાથી સમાજની સુખાકારી નંદવાય છે. એટલે જો બ્રહ્મચર્યની પવિત્ર ભાવના ગ્રહસ્થોમાં પણ હોય તો સમાજ સુખી થાય છે. આ બ્રહ્મચર્યનો એક મોટો ફાયદો છે. બીજો ફાયદો એ પણ છે, થોડા વખત પહેલાં અખબારમાં એક કોલમમાં લખ્યું હતું, બહુ સરસ લખ્યું હતું, કે આજે એવો જમાનો છે કે પુરુષો ઉંમર થઈ હોય, શરીર કામ ન આપતા હોય તો પણ અમુક પ્રકારની દવાઓ, ખાસ જે હવે બહુ પ્રચલિતો થઈ છે એવી દવાઓ ખાઈને પણ પુરુષો વધારે ને વધારે વિષય ભોગમાં પ્રવૃત્ત રહેવાનું ઈચ્છે છે, અને એને લીધે વર્ષ દરમિયાન 50,000 થી 60,000 રૂપિયાની દવા ખાય છે. આ ભારતમાં પણ એવા છે, નથી એવું નથી. એટલે જે બ્રહ્મચર્ય પાળે છે એ લોકોને સીધો વાર્ષિક 50,000 થી 60,000 ચોખ્ખો ફાયદો થયો કહેવાય. આ બ્રહ્મચર્યનો સીધો સાધો ફાયદો, 50,000-60,000 પગાર લ્યો. ત્રીજો ફાયદો એ ઉત્તમ છે, આધ્યાત્મિક ફાયદો છે, કે બ્રહ્મચર્યના પાલન વગર ભગવાનને માર્ગે આગળ વધાતું નથી, ભક્તિમાં વધાતું નથી, અધ્યાત્મ માર્ગે આગળ વધાતું નથી, ને આખરે મોક્ષને પમાતું નથી. જન્મ મરણથી છૂટી ભગવાનની પાસે પહોંચવું હોય તો નિર્વિકારી થયા વગર છૂટકો નથી. અને બ્રહ્મચર્ય છે એ બ્રહ્મ સ્વરૂપ છે, મતલબ કે ભગવાનની મુલાકાત કરાવે છે, એ બ્રહ્મચર્યનો મોટો ફાયદો છે. પણ છે કઠિન વ્રત, ઘણા બધા સંયમ નિયમ માત્રે બધું પાળે ત્યારે એ વ્રતમાં સ્થિર થવાય. એટલે ન જોવા જેવું ન જોવું, ન સાંભળવા જેવું ન સાંભળવું, ન ખાવા જેવું ન ખાવું, ન જવા જેવી જગ્યાએ ન જવું, ન વાંચવા જેવું ન વાંચવું, ન કરવા જેવાનો સંગ ન કરવો, ન બેસવી બેસાય એવી જગ્યાએ ન બેસવું, આ બધા જ સંયમ પાળવા પડે. અને એમાં આજના જમાનામાં તો ખાસ, કારણ કે આજે સ્ત્રી પુરુષો બહુ છૂટછાટથી મળે છે, આવા પહેલાં નહોતા, અને આજે
તમે ગમે એટલા સારા હરિભક્ત હોય તોય તમે તમારા છોકરા છોકરીઓને કંઈ બહુ બધું રોકી શકતા નથી. કારણ કે અખબારોમાં, મેગેઝિન્સમાં, ટીવીસમાં, સિરિયલોમાં, ફિલ્મોમાં બધી જગ્યાએ બહુ છૂટથી બધી વાતો, અશ્લીલ વાતો આ તે બધું ખૂબ પીરસાય છે. સમાજ આટલો મુક્ત કામાચારી નહોતો. આની ચર્ચાઓ પણ પહેલાં ન થતી, પણ હવે છડે ચોક બધી ચર્ચાઓ પણ થાય છે. ચર્ચા થાય એનો કોઈ વાંધો નથી હોતો, પણ જ્યારે સાવ ઊંધે ગધેડે ચડાવી દે એવી ચર્ચાઓ કરે ત્યારે સમાજને અને વ્યક્તિને બહુ નુકસાન થાય. જાણે કે એના માટે જ માણસનો દેહ મળ્યો હોય અને એના જ માટે જાણે કમાતા હોય ને એના માટે જાણે જીવતા હોઈએ, આ ચિંતન વિદેશમાંથી આવ્યું. સૌથી પહેલાં શરૂઆત કરનારો વિદેશનો ચિંતક ફ્રોઇડ છે, એણે આ બધું શરૂ કર્યું કે બધા માનસ જાતનું જે દુઃખ છે એનું કારણ દબાયેલી આ વૃત્તિ છે, કામ વૃત્તિ છે, એટલે એને ખુલ્લી કરો. અને એ માળખું પછી ધીમે ધીમે બદલાયું ને એ આગળ વધતું ગયું. એટલે પછી વિશ્વમાં બધું ફેલાઈ ગયું. એ પણ ઘણી આખી લાંબી યાત્રા છે એની, કે કઈ કઈ રીતે સમાજ આ સ્ટેપમાં પડ્યો ને હવે પછી કેમ છાતી કૂટે છે, પણ એ બહુ કહેવાની કંઈ જરૂર નથી. પણ છે સમાજ બહુ મુક્તાચારી, અને આ બધા માધ્યમો મીડિયાઓ છે એમાં જે પીરસાય છે એનાથી ઘણો મોટો બગાડ થયો છે અને થઈ રહ્યો છે. પણ એક વાત એ છે સાંભળવા જેવી કે એવા ઘણા લોકો છે કે એ લોકો માનવા તૈયાર નથી કે ટીવી કે ફિલ્મમાં આવું બધું બતાવાય છે એટલે સમાજમાં આ બધો સડો વધ્યો છે, એવું માનવા જ તૈયાર નથી. ઉલટાના એનો બહુ જ એનો મહિમા ગાય છે. વાંધો નહીં, એનું કેવું એવું છે કે જે જમાનામાં, કારણ કે બધાની પાસે લોજિક હોય છે ને, લોજિક તો કેવું છે, લોટના પિંડા જેવું છે, તમે એમાંથી પૂરી પણ કરી શકો, ભાખરી પણ કરી શકો, ચૂરમાન લાડુ પણ બનાવી શકો, જે બનાવો એ લોટમાંથી બધું બને. તર્ક તો એવું છે, તર્ક છે વેશ્યા જેવું છે, ગમે તેની સાથે બેસી શકે, એટલે બેસાડતા આવડવું જોઈએ. એટલે એ લોકોનો તર્ક એવો છે કે જે જમાનામાં ટીવી નહોતા, ફિલ્મ નહોતા, આવું બધું કંઈ નહોતું, ત્યારે શું સમાજમાં દુરાચાર ને વ્યભિચાર નહોતા? લ્યો બોલો, આને લોજિક કહેવાય. હતા તે દિવસે શું આ બધું સમાજમાં કંઈ નહોતું? તો પછી તમે કેમ આ બધા ટીવીને, સિરિયલોને, આ બધા દ્રશ્યોને, ફિલ્મને બધાને દોષ આપો છો? એટલે ટીવી ફિલ્મ સિરિયલોમાં તમે આવું બધું જે દ્રશ્યો છે કદાચ એ બધા બંધ કરી દો તો પણ સમાજમાંથી કંઈ દુરાચાર કે વ્યભિચાર જતો રહેવાનો નથી, કારણ કે જીવમાં પડ્યું છે એ પ્રગટ થાય છે. એટલે ફિલ્મને કે એને કોઈને દોષ દેવાની જરૂર નથી. લ્યો ઉતરી ગયું ને ગળે, કારણ કે આ બધું બંધ કરો તો જે થવાનું છે એ તો થઈ જ રાખે છે. એટલે ઘણા સાધુ પુરુષો ઘણા એવા બહુ એવું કહે છે, હવે જોવાની આવું બધું છૂટથી જોવાય, વાંધો નહીં જો તમે તમારે, પણ લેવા જેવું લેવું, ન લેવા જેવું ન લેવું, એવું કરે છે બધા? ત્યાંથી બધું લેવા જેવું જ લઈ આવે છે? એટલે આ લોકો જે આખો વર્ગ છે એ સતત એમ જ કહ્યા કરે છે કે ભાઈ એનાથી જ કાંઈ બગાડ છે ને, એને બંધ કરી દો ફિલ્મને ને એમાં સિરિયલને એવા દ્રશ્યોને, તો કાંઈ સમાજમાંથી દુરાચાર કે વ્યભિચાર બંધ થઈ જાય એવું પણ નથી. સારું, આપણે બંધ ક્યાં કરવો છે? પણ એક વાત તમે બરાબર સમજો, આજથી 50 વર્ષ પહેલા લોકો માંદા તો પડતા જ હતા, તે દિવસે માંદા પડતા હતા, આજે માંદા પડે છે, રેશિયોમાં માત્રામાં ફરક નથી? બોલો તો ખરા. પહેલા 90% લોકો હેલ્ધી તંદુરસ્ત હતા,
માથું કેમ દુખે એ એને ખબર નથી, પેટમાં કેમ દુખે એને ખબર પડતી નહોતી. 50 વર્ષ પહેલા એવા 90% લોકો સમાજમાં હતા, અને 10% લોકો એવા હતા જે બીમાર થતા, દવાની જરૂર પડતી, આ બધું હતું. આજે 90% લોકો બીમાર છે અને 10% માંડ તમને મળે જે દવા વગર હોય. ખરું છે? આવું કેમ થઈ ગયું? ખાવા પીવા હરવા ફરવા પ્રદૂષણ આ બધું બદલાઈ ગયું. બધા જંક ફૂડ ને કચરો વાસીને તૈયાર ને પેકેટ ફૂડ ને જાત જાતના પીણા ને નકલી ઘી ના તેને બધું કેટલું આવ્યું. લોકો સાચા ઘી ખાતા તો સારું હતું ને, હવે ડાલડા ખાઈને તો પછી થાય શું? વનસ્પતિ ઘી આ તે બધું, અને એ પાછું સાચું તેલ મળે નહીં, સાચું ઘી મળે નહીં, ચોખ્ખું પાણી મળે નહીં, ચોખ્ખું દૂધ મળે નહીં, ચોખ્ખી દવાઈ મળે નહીં. એક જણાને આત્મહત્યા કરવી હતી તે 20% જેવું કંઈક ઝેરી પોઈઝનની દવા લાવી બાટલી આખી 200 ml ગડગડાઈને હુઈ ગયો, સવારે ઉઠ્યો હવે એમાંય નકલી. આજે 90% લોકો બીમાર કારણ કે આખું વાતાવરણ વિશેલી, ખોરાક વિશેલી, ખોરાક હવા પાણી બધું જ બગડી ગયું, એટલા માટે બીમારી વધી ગઈ. એમ પેલાય દુરાચાર ને વ્યભિચાર મારા ભાઈ હતા જ, પણ આજે જે દુરાચાર ને વ્યભિચાર વધી ગયા છે એની માત્રા બેહદ છે, અને એનું કારણ આ ફિલ્મ ટીવી સિરિયલોમાં જે દ્રશ્યો પીરસાય છે, એ વાતાવરણ બગડ્યું છે, એનાથી આખો સમાજ બેકાબુ બગડી ગયો છે. સાચું કે ખોટું? એટલે દુરાચાર ને વ્યભિચાર પેલાય હતા, પણ હતા કાકા અંકલ, પણ આટલા નહોતા, આટલા નહોતા. એ બગાડવાનો ફાળો આ બધા ફિલ્મનો, ટીવીનો, મીડિયાનો છે. ચોમાસું આવે ત્યારે સ્વાભાવિક રીતે મેલેરિયા થાય, કોલેરા થાય, ઝેરી મેલેરિયા થાય, ટાઇફોઇડ થાય, વાયરસ ઇન્ફેક્શન થાય, બધું થાય. પછી ગટરો ને ગંદકી નાળા ને બધું ઉભરાય ને મચ્છરો ફાટી નીકળે ત્યારે લોકો કકડાટ કરી મૂકે છે ને, એટલે હવે હવે ગંદકી મ્યુનિસિપાલ વાળા કોઈ કઈ તો જાગો આ બધું સાફ કરાવો યાર, તમે મત લેવો હોય ત્યારે આવી જાવશો ને પછી સફાઈ નહીં કરતા, આ બધું બધું ઉપાડો ઉપાડો, પણ કકડાટ કરી મૂકે. શું કામે? ખબર છે કે ગંદકી બેકાબુ થશે તો જે રોગ સિઝનલ છે એ રોગ બેકાબુ થઈ જશે. એમ રોગ તો સિઝન પ્રમાણે થાય, એવી જ રીતે જે દુરાચાર વ્યભિચાર છે એ તો ઉંમર પ્રમાણે, સમાજના દોષ પ્રમાણે અમુક દોષ આવે, પણ આ છાપાઓની, ટીવીની, સિરિયલોની, ફિલ્મોની જે ગંદકી ગટર નાળા ઉભરાય છે એનાથી આ બધા દુરાચાર વ્યભિચાર બેકાબુ થઈ ગયા છે. અને એની અસર પડે જ છે. એટલે ગંદકી સાફ કરો તો સિઝનલ પ્રમાણે મેલેરિયા કે તાવ તો આવશે, પણ બહુ ઓછા, એટલા નહીં, પ્રમાણ ઘટી ગયું ને, આપણે પ્રમાણ જ ઘટાડવાની વાત છે ને. અંધારું તો તે ઋષિઓ હોય ત્યારે હોય, પણ અંધારા અંધારામાં ફેર પડી ગયો. એટલે સીધી સાદી વાત, સાલું આપણને એમ ઘણી વાર લાગે કે બહુ ડાયા કહેવાતા હોય, એ અક્કલ એની કૂતરા ખાઈ જતા હશે કે પછી શું, એ ખબર નથી પડતી. ખાલી આમ છાપામાં કે સમાજમાં નજર કરે તોય ખબર પડે કે આ બધી અસર ફિલ્મોની છે, પણ એટલું નહીં સમજાતું હોય, એની માએ મીઠું નહીં નાખ્યું હોય તો જ ને રહી ગયું હોય બેડે. હવે થોડા વખત પહેલા સિરિયલમાં ખાલી પેલા કોઈ એવું આવતું છે ને એમાં એ દોરડું બાંધી ગળે ફાંસો કરીને આમ લટક્યો એવું દ્રશ્ય જોયું. હવે 8-10 વર્ષનો સાવ છોકરો એની જેમ જ એક્શન કરી દોરડું, એવા તો ઘટનાઓ તમે ઘણી વાર છાપામાં આવે છે ને, એની જેમ જ દોરડું લટકે લટકી ગયો ને બસ વયો ગયો. એની પહેલાં 15 દિવસ પહેલાંય પાછી આવું ઘટના બની. આવું તો ઘણા વર્ષથી જોતો આવું છું કે એમાં જોયું હોય એ પ્રમાણે કરે ને લટકી જાય ને મરી જાય. રામાયણ આવતી હતી, મહાભારત આવતું હતું, પછી ઓલા તીર્કામથાને એવું બધું આવતું હતું, કેટલાય જાત જાતના બધા લઈ લઈને ટ્રેનો નીકળીને બસો નીકળી એના ઉપર જાવ, કેટલાયને આંખો ફોડી નાખતા હતા ને, કશી અસર નહીં થતી. નહીં ટીવીની સિરિયલ થાય છે? નહીં નહીં, ઓલા લોકો ડાયા માણસો કહે છે ને તમે કહો છો થાય છે, એ લોકો એમ કહે છે કે નથી થતું.
મુંબઈમાં થોડા વખત પહેલાં 10 વર્ષનો 13 વર્ષના છોકરાએ એના કાકાના 5 વર્ષના છોકરાનું અપહરણ કર્યું ફિલ્મમાંથી જોઈને, અને એની જેમ જ એને એક રૂમમાં પૂર્યો અને એની જેમ જ પેલી ઊંઘની ગોળીઓ ખવડાવી અને એને એક બાજુ પૂરી રાખ્યો. વધારે પછી ઊંઘની ગોળીઓ અને એ બધું ઉલટીઓ ને એવું બધું થયું ને પછી મૂંઝાણા એ છોકરો મરી ગયો. આ બધું જ ફિલ્મ પ્રમાણે કર્યું. આવું તો નથી કહેવાય એવું કેટલું થાય છે ફિલ્મ પ્રમાણે. એટલે જે માહિતી લોકો નથી જાણતા એ માહિતી મીડિયાઓ દ્વારા આવી અને એ જોઈ જોઈને સમાજ વધારે ને વધારે બગડ્યો. અજે હમણાં જ આ એકાદ મહિનાની જ વાત છે, તમે જો અખબારમાં ક્યાંક નજર કરી હોય તો. હું તો એમાં નજર એટલા માટે કરું, ઘણીવાર આ ધૂળ ધોયા જેવું કામ છે, શું કે ગટરમાંથી પણ ક્યાંક મળી જાય એ તમારા માટે હાથ નાખવો પડે. નહીતર હવે તો કંઈ બહુ નથી એવું બહુ વાંચવું ગમે એવું, પણ તમારા માટે એમાં હાથ નાખીએ તો એમાં એક અખબારે બહુ વિસ્તારથી સ્ત્રીઓનું શોષણ કઈ કઈ રીતે થાય છે, કેમ ફસાવાય છે. આમ ઘણી વાર એમ લાગે કે આ લોકો આપણા મૂલ્યોનું બહુ ચિંતા કરે છે કે આવું બધું સમાજમાં ચાલે છે. પણ આપણે ગયે વખતે કહ્યું હતું ને ચતુરના ચાર બગડે, એટલે આ લોકો એમ કે આવી રીતે સ્ત્રીઓનું શોષણ થાય છે અને આવી રીતે આ બધું આમ થાય છે. પછી એમાં એક બાબત જે એણે લખી કે જે સ્ત્રીઓ કોઈ સરેન્ડર થવા ન માગતી હોય, તાબે થવા ન માગતી હોય પુરુષને, તો અમુક પ્રકારની દવા આવે છે એ લિક્વિડ ફોર્મમાં, એક પેલા ફોર્મમાં, પાવડર ફોર્મમાં, એ બધી દવા તમે થોડા એના પાણીમાં, સોડામાં કે કોઈ કોકાકોલા જેવા પીણામાં કે સોફ્ટ ડ્રિંકમાં એમાં તમે એડ કરીને એને પીવડાવો તો એને ખબર કોઈ ગંધ નહીં, કોઈ સ્વાદ નહીં, કંઈ નહીં. એ તો જે પીણું પીતા હોય એનો સ્વાદ આવે, પણ એ પીધા પછી તુરંત 10 જ મિનિટની અંદર એ સ્ત્રી પુરુષને તાબે થઈ જાય. પછી એ દવા ક્યાં નામે વેચાય છે, ક્યાં ક્યાં મળે છે, કેવી રીતે એડ કરાય છે, શું છે, એ બધી માહિતી આપી. આનો અર્થ શું? આ મૂર્ખામી નહીં? હવે જે લવર મૂછિયા છે એ આ દવાનો ઉપયોગ કર્યા વગર રહે? આ હાલી મળ્યા છે કે અમે સમાજને બગાડતા નથી, ડોબાવ તમે જ બગાડ્યો છો, આવું બધું છાપવાની શું જરૂર છે? વેશ્યાગીરીની વાત ઉપાડશે તો ક્યાં ક્યાં થાણા છે, એ ક્યાં એનો મુલાકાત થાય છે, કેવા કેવા લોકો હોય છે, એની કેવી બોલી હોય છે, એ ક્યાં ક્યાં મળતા હોય છે, આવી બધી માહિતીઓ આપે. હવે એ આ બધાને જાણ કરવાની શું જરૂર છે? અને સારા કોઈ ધાર્મિક કે સારા કોઈ દાતારના અને કોઈ સેવાના પ્રસંગો અને સમાજને સુસંસ્કારી કરે એવા પ્રસંગો તો એ નહીં આપે. અને ફિલ્મ જેવા કૂતરા કૂતરી જેવા ગણાતા લોકો એને એક કંઈક ગોઠણે ગુમડું થયું હશે ને તોય પેપરમાં દેશે. આવા આ રીતે મીડિયાઓ સમાજને બગાડે છે અને ન આપવા જેવી માહિતી આપે છે અને આ સમાજ એ રીતે બગડે છે. હવે છાપામાં આવ્યો હોય બધા, ઘણા છાપાઓ તમે જોજો ને, નિષ્કારણ રીતે ન છાપવા જેવા લેડીઝોના ફોટા છાપશે. એ ક્યાં જન્મા, શું ખાધું, કેટલી ઉંમર, કેટલી ઊંચાઈ, ના તેની બધી માહિતી એને રોજ આપવાની જ. આ ભાગવત ગીતાના પાઠ છે? તમે એના કરતા સારું એક ભાગવતના શ્લોકનું, ગીતાના શ્લોકનું રોજ વિવેચન છાપો ને. અરે સતી સન્નારીઓ થઈ ગઈ છે એના ચરિત્ર છાપો ને, આવાના ફોટા છાપીને શું કરવું છે? એટલે આ ગંદકી છે, આ ગટર નાળા ઉભરાણા છે અને એનાથી આ રોગ છે એ બેકાબૂ થયો છે. એટલે બધા જે ફિલ્મ, ટીવી, સિરિયલ, આ જે બધા અશ્લીલ દ્રશ્યો એ નથી બગાડ કર્યો એવું નથી, આ નજર સામે છે. એટલે જે મીડિયાઓ છે, ટીવી, ફિલ્મ, આ તે બધા, એનાથી ઘણો બગાડ થયો છે. એટલે જેણે પવિત્રપણે રહેવું હોય એમણે તો બધી જાતના સંયમ નિયમ પાળવા પડે. સારું જુએ તો સારી અસર થાય છે, સારું સાંભળે તો સારી અસર થાય છે, અને ખરાબ જુએ, ખરાબ સાંભળે તો ખરાબ અસર થાય છે. એટલા માટે ન જોવા જેવું, ન સાંભળવા જેવું, ન ખાવા જેવું, ન જવા જગ્યાએ ન જવું, એવી રીતે ઇન્દ્રિયોને જે રોકવી એનું નામ દમન છે. પણ આ એકલા દમનથી કામ પતી જતું નથી,
કારણ કે અંદર રાગ પડ્યા છે ને, એ રાગ જ્યારે ઉછળે છે ત્યારે સંયમ રહેતો નથી. આ ડાયાબિટીસ જેને થયો હોય તો એને ડૉક્ટરો દમન આપે છે. દમન એટલે રોકે છે, ભાઈ તમે હવે મીઠાઈ નહીં ખાશો, આ ન ખાશો, તે ન ખાશો, ભાત નહીં ખાશો, બટાટા નહીં ખાશો, આવું નહીં, બધું નિયમો આપે. એ દમન છે, પણ અંદર તો ડાયાબિટીક વ્યક્તિને તો રાગ પડ્યા જ છે ને. એટલે શું છે કે જ્યારે આઈસ્ક્રીમ બાળે કે મીઠાઈ બાળે તો તરત ઝપટ મારી લે, પછી ગોળી ખાઈ લે, થાય છે ને આવું. કારણ કે દમન કરે છે, પણ અંદર રાગ છે. ડૉક્ટરે દમન આપ્યું પણ અંદર રાગ છે, એટલે સરસ મજાની ડિલાઈસિસ આવે, એટલે પછી રહી શકતા નથી. પણ એને જો દમનની સાથે સમજણ આપવામાં આવે, એટલે દમન અને વિચાર બે જોઈ. ભાઈ સમજણ વિચાર એ છે કે ભાઈ ડાયાબિટીસ તમને થયો છે, તમે દવા લ્યો છો, એનો અર્થ એ નથી કે તમે દવા ખાઓ અને ગળપણ ખાઓ. ઉલટાના તમે જેમ ઈચ્છો તે રીતે કાબૂમાં રહીને ખોરાકમાં પરહેજ પાળીને તમે દવાને છોડી દો અને નોર્મલ સામાન્ય જેમાં બહુ શુગર ન હોય એવો ખોરાક લ્યો તો તમને કોઈ વાંધો નહીં આવે. ચાલો 10 કિલોમીટર ચાલો, ખાવામાં સાદું રાખો, ગળપણ જેમાં હોય વધારે છોડી દો, પણ દવા જ પકડી રાખો. અને પાછું કરે શું કે દવા ખાનારા ડાયાબિટીસ, ડાયાબિટીસ નથી મારી નાખતો, ડાયાબિટીસની દવા મારી નાખે છે. એ શરૂ કર્યા પછી એ જ હાર્ટને બગાડે છે, એ જ કિડનીને બગાડે છે, એ જ કેન્સર કરે છે, એ જ બીપી બધું કરે છે, એ જ કિડનીને ખરાબ કરે છે. અને એમાંય જે પાછા તળેલ ફરસાણ ખાય છે એ તો દાંટવાળી નાખે છે, પછી આંધળા થવાનું, કિડનીઓ ફેલ થઈ જાય, હાર્ટના પ્રોબ્લેમ થઈ જાય. એ દવા અને એની સાથે તળેલી ચીજો. પણ લગભગ ડાયાબિટીસવાળા ફરસાણના શોખીને છે, તમે જોઈ ઝપટ મારી જ લે. પાછા તમે એમ કહો કે તમે તળેલું બહુ ખાશો, તો કે નથી ખાતો, કોદી કેદી ભાડ્યો તમે, પણ આપણે રોજ જોતા હોય, પણ એ ના છોડી શકે. કાંઈ વાંધો નહીં, એને ભાવતું હશે તો ભલે ખાતા, એમાં શું વાંધો. પણ આ તો એક સમજણ છે કે જો આ વસ્તુ લેશો તો જ આંખની તકલીફો, હાર્ટની તકલીફો, લીવરની તકલીફો, કિડનીની તકલીફો, પછી જઈ તો ભોગ રોગ આવે ત્યારે જ પછી માથાકૂટ છે ને. ખાવું તો સારું લાગે, પીડા તો પોતાય જ ભોગવવાની છે. એટલે એ સમજણ જો આવે અને એ સમજણ દ્રઢ થઈ જાય તો ડાયાબિટીસનો દર્દી હશે એ પછી એ વસ્તુ અડશે નહીં. આ સમજણ થઈ એટલે દમન. પણ લગભગ ડૉક્ટરો એવું બધું કાંઈ બહુ કહેતા ને, પણ એમ કે તમે જેમ બને તેમ બધું ઓછું લેજો. આજના ડૉક્ટર એટલા સોફ્ટ થઈ ગયા છે, તમે કહ્યું સાહેબ હું આ બાજુ આ લઉં કે ઓછું કર્યો બને, બીપી વધી ગયું હોય ને તોય કે તમે મીઠું ઓછું કરી નાખ્યું, એમ ન કે ખાવ બંધ કરી દેજો, એની જગ્યાએ તમે બીજું આમ તેમ કાંઈ ઓછું કર્યા, જાળવજો, ચાલવાનું રાખો, આ છે તે. કારણ કે બધાના ધંધા છે. અખબારમાં તો એક ડૉક્ટરે એવું લખ્યું હતું કે આ દવાની કંપનીઓ છે એ જ ખતરનાક છે, એને ડાયાબિટીસની દર્દીઓ દવા વેચાવવી છે એટલા જ માટે એ ઔષધો એવા જ શોધે છે. નહીં એવું ઔષધ કેમ નથી શોધતા કે શરીર ફરીથી એ શુગરને પચાવતું થઈ જાય, એવી સંશોધન કરતા જ નથી. પણ એને બધો વેપલો ચાલુ રાખવો છે. ઘણી બધી એવી તો શોધો થઈ ચૂકેલી છે, પણ બજારમાં એને બહુ તકલીફ પડે છે એટલે મૂકતા જ નથી. આ એક બહુ નગદ વાત છે, ઘણી બધી શોધો એવી થઈ ચૂકી છે. હું એમ અત્યારે તમને એમ કહું કે પેટ્રોલની અવેજીમાં થઈ શકે એવી કોઈ વસ્તુ શોધાઈ ગઈ હોય તો આજની તારીખમાં બહાર નહીં મૂકે, કારણ કે આખું અર્થતંત્ર એના ઉપર છે. એટલે આ મેડિકલનું આખું ઔષધો આ તે બધું એમાં ઘણું બધું આવું છે. એટલે દવા ખાઓ અને અમારું ચાલે ને તમારું ચાલે અને પછી મરો. પણ સમજો દર્દી એ છે કે આમાં પરહેજ પાળે. આયુર્વેદનો એ જ સિદ્ધાંત છે કે તમે જે કાંઈ દર્દ થાય તો પછી તમે પરહેજ પાળો. અને ડૉક્ટરને કોઈ પણ પૂછો તો કે બધું ખાઓ, બધું અમારી દવા ખાઓ, તમે દવા બંધ કરશો તો અમે ભૂખ્યા મરી જઈશું. એટલે આ એક પ્રકારની સમજણ છે. એટલે દમન અને વિચાર બેય મળે ત્યારે રાગ અંદરથી ટળે.
તો દમન વિશેની વાત ગયા પ્રવચનમાં વિસ્તારથી થઈ છે, અને વિચાર બાકી હતો ત્યાં આપણે છોડ્યું હતું. હવે આજે થોડી આપણે વિચારની વાત કરવાની છે. પહેલો વિચાર તો એ છે, સમજણ એ છે, જ્ઞાન એ છે દમનની સાથે, કે આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે એનો મહિમા સમજવો, એની દુર્લભતા સમજવી, એનો હેતુ સમજવો, સિન્સિયર થઈને. હો, સાંભળ્યું તો ઘણું છે પણ માણસનો દેહ, મનુષ્ય જીવન જે મળ્યું છે એની દુર્લભતા અને એનો જે મહિમા, એને વારંવાર વિચાર કરીને સમજણ દ્રઢ કરવી જોઈએ, એ પહેલો વિચાર છે. વસ્તુ મળી હોય પણ મહિમા ન હોય, ઓળખાણ ન હોય તો નકામી થઈ જાય છે. કઠિયારો જંગલમાંથી લાકડા કાપી લાવે, એને વેચે અને એમાંથી એના ઘરનું ગુજરાન કરે. એ જ કઠિયારાને એક પારસમણી મળી ગયો, પથ્થર સારો લાગ્યો તો ચટણી વાટવામાં રાખ્યો. હવે પારસમણી તો તમે જાણો છો ને કે પારસમણી એટલે લોઢાને અડાડો, લોખંડને અડાડો, આયરને અડાડો, સોનું થઈ જાય. હવે એ પારસમણી જો ઓળખતો હોત તો એ દુઃખ દારિદ્ર્ય બધું જતું રહે. ઘરમાં જ પારસમણી અને ચટણીનો રોટલો ખાઈને આખું કુટુંબ મરી ગયું. ઘરમાં જ પારસમણી, કરોડોની અબજોની સંપત્તિ, અખૂટ સંપત્તિ, અને ચટણીને રોટલો ખાઈ ગયા આખું કુટુંબ મરી ગયું, ભૂખ્યું મરી ગયેલો. ખબર નથી પારસમણી ઘરમાં છે, ચટણી વાટવામાં વાપરી નાખ્યો. એમ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે એ પારસમણી છે પણ ખબર નથી. તમને એમ થાય કે આ પારસમણી હોય તો આ લોઢાને અડીએ છે સોનું કેમ નહીં થતું, અને આવું થાય તો જલસો પડી જાય, એને સીધી ટ્રકને અડીએ તો આખી લોખંડની હોય તો સોનું થઈ જાય. અરે ભાઈ, ગ્રીકમાં એક કથા છે, મીડાસ નામનો એક માણસ, એને એક દેવ ઉપર, ત્યાંના દેવ ઉપર બહુ તપ કર્યું, દેવતા પ્રસન્ન થયા, માગો માગો મીડાસ શું જોઈએ, તો કે હું જેને અડું એ સોનું થઈ જાય, તથાસ્તુ. અને પછી વરદાન લઈને ઘરે આવ્યો, જમવા બેઠો, રોટલીને અડ્યો સોનું, પાણી પીવા ગયો સોનું, એનો દીકરો એકનો આવીને વાલથી ભેટ્યો સોનાનો. હવે ખબર પડી કે મેં ખતરનાક માગ્યું છે. ફરીથી તપ કર્યું, દેવતાને પ્રસન્ન કર્યા, કહ્યું મહારાજ આ વરદાન પાછું લઈ લ્યો, ત્યારે સુખી થયો. એટલે અડીને સોનું થાય ને તો મુશ્કેલી થઈ જાય, ખાવું પીવું શું, અને તમારાથી બધા પછી ભાગે, ઘરના બાળકો બધા, પપ્પા છેટા, સોનું તો બહુ છે પણ તમે વ્યા જાઓ એનો વાંધો નથી, અમે વ્યા જઈએ, એ મેટલના થઈ જાય સીધા અને એનું જીવન સમાપ્ત થઈ જાય. મહારાજા રણજીતસિંહ પંજાબના કેસરી, એ સવારી ઉપર હાથીના હોદ્દા ઉપર ચાલ્યા જતા હતા. એ સરસ મજાનું સામૈયું નીકળ્યું છે, નગારાઓ ગળે છે, રાજાની સવારી નીકળી છે. એમાં એક ડોસી લોઢાની તવી એના ઘરમાં, જાડી લોઢી આવે ને, લોઢી રોટલી ભાખરી શેકવાની, એ હાથમાં તવી લોઢાની, અને એ લઈને આ સરઘસમાં બધા સરઘસમાં જ્યારે બધું ઘૂસવાનો પ્રયાસ કરે, અંગરક્ષકો બધા રોકે. એ ઓલા મહારાજ તો ત્યાંથી જોવે, અને ઓલા બધા કે તમે શું લપ કરો છો, અંગરક્ષકો કે તો કે મારે મહારાજા પાસે જવું છે, પણ શું કામ છે, મારે આ લોઢી અડાડવી છે. પણ કાં, મેં સાંભળ્યું છે કે રણજીત મહારાજા અમારો છે ને એ પારસમણી છે, એટલે મારે લોઢી અડાડવી છે, સોનાની થઈ જાય તો મારું દરિદ્રતા જાય. રણજીતસિંહને વાત કરી મહારાજને કે આમ છે એટલે આ રગજગ કરે છે, એટલે એણે તરત બોલાવ્યું વૃદ્ધાને કે અહીંયા આવો, માજી શું છે, તે મારી લોઢી ઘસવા. રણજીતસિંહ કે શું થાય છે, તો કે મહારાજ મેં તો સાંભળ્યું છે કે તમે પારસમણી છો એટલે લોઢી ઘસું છું, સોનાની થઈ જાય તો મારું કામ થઈ જાય. તો કે મહારાજ, મહારાજ કે વાતમાં તમારી સાચી પણ એમ ઘસો ને તરત ન થાય, થોડી વાર લાગે, એટલે તમે લોઢી મને દઈ દો, એ સોનાની થઈ જશે, મારા ખોળામાં રાખી સોનાની થઈ જશે, એટલે તમારું સરનામું લખાવી દો, ત્યાં તમને ઘેર બેઠા આવી જશે. હા તો સારું, હો ભલે લોઢી દઈ દીધી પણ એમ કાંઈ સોનાની ન થાય, પણ સોનીને બોલાવી એવી જ, એવડી જ, એટલા જ વજનની સોનાની લોઢી બનાવી અને રણજીતસિંહ મહારાજે પેલી વૃદ્ધાને ઘેરે મોકલી, આને પારસમણી કહેવાય. નહીતર લોઢાની લોઢી દીધી હોય આજના રાજકારણીને એ લઈ જાય.
આ સોનાની કરીને આપી, જો પારસમણી જ થયા, પારસમણીનું રૂપ સમજવું પડે, એટલે રણજીત સિંહ પારસમણી જ કહેવાય. આ દેહ કઈ રીતે પારસમણી છે તમે જુઓ, અહીંયા 1 કિલો ચાંદી, જો ચોઈસ કરવાની છે, 1 કિલો ચાંદી, 1 કિલો લોઢું લોખંડ એ મૂક્યું હોય, તમને આમાંથી કોઈપણને કહેવામાં આવે કે આ બેમાંથી એક લેવાનું છે, લઈ લ્યો, કયું લ્યો? ચાંદી 1 કિલો જ ઉપાડીએ, લોખંડને કોઈ અડે? પણ પછી એમ કહેવામાં આવે કે જે ચાંદી 1 કિલો લે એ ભલે લે, લોઢો જે 1 કિલો લેશે એને એની સાથે એક પારસમણી આપવામાં આવશે તો ચાંદી કોઈ લે? શું લે? લોઢું ઉપાડે. કેમ? સાથે પારસમણી આવે છે. એમ દેવતાઓના શરીર છે ને એ ચાંદી જેવા છે, અને આપણા શરીર ભલે લોઢા જેવા છે, હાડ ચામના છે, પણ એની સાથે ભગવાનના નામ જપ રૂપી પારસમણી ભગવાને આપ્યો છે, માટે મનુષ્ય દેવ છે. એ પારસમણી છે, અને એ ભગવાનના નામ જપથી, ભગવત ભક્તિથી, ગર્ભવા જન્મરણ લખચોરાશીથી આ જીવ છૂટી, કાળ માયાના ફાંસલામાંથી છૂટી, અષ્ટ આવરણને પાર, પુરુષોત્તમ નારાયણની સેવામાં પહોંચી જાય, એ આ મનુષ્ય દેહની પારસમણીતા છે. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાની. આ સંતો તો પારસમણીની, પારસમણીની ખાણ. હવે જૂઠું તો નથી લખતા હોય ને? મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાની, કહે કબીર સુનો ભાઈ સાધો, કહે કબીર સુનો ભાઈ સાધો, એ સંત વિરલા એ જાણી. રે હું તમારી નગરી માં રામ, જબ લગ હે દાના પાની, જબ લગ હે દાના પાની. મહાપદાર્થ પારસમણી, પારસમણી નહીં, પારસમણીની ખાણ છે, પણ ખબર નથી. એટલા માટે જ આ પારસમણીથી પેલા કઠિયારાની જેમ આપણે સંસારના વિષયોની ચટણી વાંટવામાં જ વાપરીએ છીએ. બોલો ગિરિધર લાલ કી, સાચું છે ને? ખબર નથી આ પારસમણી છે, એટલા માટે વિષયોની સંસારના ભોગ વિલાસમાં એ પારસમણી ઉપયોગી, સંસારના વિષયો રૂપી ચટણી વાટવામાં આનો ઉપયોગ કરે છે, અને પરિણામે પેલો કઠિયારો દુઃખ દારિદ્ર્યમાં ફસાઈ ગયો. એમ આ શરીર પારસમણી ચૂકી ચટણી વિષયોની વાટવામાં રહ્યા, અને પછી જન્મ મરણ ગર્ભવાસ લખચોરાશી અનંત દુઃખના દરિયામાં આ જીવ ફસાઈ ગયો. તમે પેલી વાત તો બહુ સાંભળી છે, પણ મનન કરવા જેવી છે. 84 લાખ યોજનનો કિલો, એમાં એક આંધળો ફસાયો, એને પાછો એક જ દરવાજો. એ દરવાજામાંથી જો આંધળો નીકળી જાય તો દ્રષ્ટિ પણ પામે ને સર્વ વાતે સુખ્યો થઈ જાય. પણ આ 84 લાખ યોજન એક કિલ્લામાં આંધળો ફસાયો છે, દેખતો નથી, અથડાય છે, પોતાનું કોઈ કહી શકાય એવું નથી, મહાદુઃખ છે, મહાઘોર અંધકાર છે, મહાપીડા છે, દારૂણ વ્યથા છે, એને ખ્યાલ આવી ગયો છે કે આમાંથી છૂટવાનો એક જ દરવાજો છે, અને એ દરવાજેથી જો નીકળી જાઉં તો મને દ્રષ્ટિ પણ મળે, સુખ પણ મળે, મારા સગાવાલા મળે, બધી વાતે સુખ્યો થઈ જાઉં, હવે નીકળવું કેમ? એટલે એનો એક જ વિચાર એણે અમલમાં મૂક્યો કે આ જે કિલ્લો છે એના કિલ્લાની દિવાલને ટેકો દઈને હું ચાલું, અને ચાલતા 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 જ્યારે દરવાજો આવે ત્યારે બહાર નીકળી જાઉં, એટલે મારું કામ પૂરું. વાત સાચી, એ વગર તો એનો દરવાજો હાથ આવે નહીં. પણ ચાલવાનું કેટલું? 84 લાખ યોજન, માઇલ સમજો ને, 400-500 માઇલ નહીં, 84 લાખ માઇલ પેદલ ચાલવાનું. 84 લાખ માઇલ, આપણે તો 11 કિલોમીટર ચાલીને આપણે નથી આવતું પદયાત્રામાં, 84 લાખ માઇલ ચાલવાનું, કોન્સ્ટન્ટ ચાલવાનું. અને ચાલતા ચાલતા ટેકો દેતા દેતા એણે શરૂ કર્યું. ઈચ્છા હતી દરવાજો આવે એટલે બહાર નીકળી જાવ. હવે દરવાજો તો 1-2-3 ડગલે પૂરો થઈ જાય, અને ભાઈ
કલ્પના કરો કે એટલું ચાલ્યો એટલું ચાલ્યો એટલું ચાલ્યો, દરવાજો, હવે ઇમેજિનેશન, દરવાજો બરાબર આવ્યો, આવ્યો દરવાજો, આ આવ્યો નજીક જ, એ જ વખતે એને કેળી એવી ધાધર દરાજ ખુજલી થઈ હતી, તે બે હાથે ખંજવાડવામાં રહ્યો, ત્રણ જ સેકન્ડ એને ખંજોળ્યું ત્યાં ત્રણ ડગલાનો દરવાજો વયો ગયો, પછી હાથ દઈ દીધો પણ દરવાજો, હવે આઈ અલ્લાહ, હવે ક્યારે પાછો ફરતા 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 ક્યારે દરવાજે આવે, ક્યારે મળે? એ આંધળો બીજો કોઈ નહીં, હું તમે. આ 84 લાખ યોની એ કિલ્લો છે, 21 લાખ અંડજ, ઈંડાઓમાંથી જે પક્ષીઓ થાય છે એવી 21 લાખ જન્મ, 21 લાખ ઉદ્ભિદ, ઘઉં, બાજરો, જુવાર જે ઉગીને થાય એવી 21 લાખ સ્પેસીસ યોનિઓ જન્મની, 21 લાખ પસીનામાંથી સ્વેદજ, જ્યાં બધા પેલા ધંધેડાના અંતે બધું થાય છે એ બધા એ સ્વેદજ છે, પસીનામાંથી થાય છે, એવી 21 લાખ કીટભ્રંગની, અને જરથી વીંટાય, જરાયું જ અંડજ, ઉદ્ભિદ, સ્વેદજ, જરાયું જરાય ઓર વીંટાઈને આવે, ગાયને માણસને એક આછું પડ હોય એને જર હોય, એ જરમાં વીંટાઈને જે જન્મ થાય એવી કેટલી? 21 લાખ જન્મ, આવા 84 લાખ જન્મ, અને મહા દારૂણ દુઃખથી ભરેલા, અંધકાર જ છે, દુઃખનો દરિયો છે, એમાંથી છૂટવાનો એક જ દરવાજો, અને એ માણસનો દેહ જો ત્યાંથી બહાર નીકળી જાય તો આ લકચોરાછી, ગર્ભવાસ, ઊંધે મસ્તકે લટકાવવાનું મહા દારૂણ દુઃખ છે એનો અંત આવી જાય. અને એ દરવાજો એક પાછો ત્રણ ડગલાનો, બાળપણ, યુવાનીને વૃદ્ધાવસ્થા, ત્રણ ડગલા, એક જ દરવાજો, માણસનો દેહ, ત્રણ ડગલા, ચાલતા 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 આપણે આંધળા આ દરવાજે પહોંચ્યા, આવી ગયો. પણ એ વિષયોની, સંસારના વિષયોની એવી ખંજવાળ ઉપડી, એ વિષયોને ખંજવાળવા રહ્યા ત્યાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થાનો દરવાજો આવી ગયો, જીવ ગયો, દરવાજો ચૂકી ગયો, અને ફરીથી હવે પાછો એ લકચોરાશીના ચક્કરમાં ઉપડી ગયો. પણ આ એક નહીં, એક નહીં, 1 કરોડ% વાત સત્ય છે. એ દરવાજો આપણને મળ્યો છે પણ મહિમા નથી, હજી વિષયોની ચટણી વાંચવામાં જ જાય છે, હજી જ વિષયો ખંજવાળવામાં જ જીવ મશગુલ છે, પણ વિચાર કરતો નથી કે આ દરવાજો ચૂક્યા એટલે પછી આ લફરું છે. અને ફરીથી ક્યારે દરવાજો આવે, ફરીથી ક્યારે માણસનો દેહ મળે? ખુદ ભગવાન સ્વામિનારાયણના વચનો, ખગોળ ભૂગોળનું વચનામર છે, એમાં શ્રીજી મહારાજ એટલા કરુણા ભીના થઈને બોલે છે કે એ ભાઈ, માટે મનુષ્ય દેહની દુર્લભતા સમજો. શ્રીજી મહારાજ કહો છો, આવો ભાઈ શબ્દ કોઈ જગ્યાએ વચનામૃતમાં મહારાજે નથી ઉદ્ગારમાં મૂક્યો, આ વચનામૃતમાં પોતે બોલે, એ ભાઈ, માટે આ મનુષ્ય દેહની દુર્લભતા સમજો અને ભગવાન અને સંતનો આશ્રય કરી, એ જેમ કહે તેમ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને નિયમમાં વર્તાવી ભગવાન ભજી લેજો અને આ જીવનું આત્મકલ્યાણ સાધી લેજો, નહીંતર એ ભાઈ, આ મનુષ્યનો દેહ પછી મળવો બહુ વિલંબ છે. કેટલો વિલંબ છે? પછી શ્રીજી મહારાજે કહ્યું કે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ, આપણા મનુષ્યના જે 24 કલાકની મહિનાની ગણતરીથી આપણું વર્ષ ચાલે છે ને, એવા કેટલા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે જે સર્જક બ્રહ્મા છે, આ બ્રહ્માંડનો સર્જક બ્રહ્મા, એનો એક દિવસ થાય, એટલું સમયનો ડિફરન્સ છે. 8 અબજ ને 64 કરોડ આપણા વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક, બહુ ધ્યાનથી સાંભળજો, ત્યારે બ્રહ્માનો એક દિવસ જાય, એવા એક દિવસ એને ગુણ્યા 30 ત્યારે એક મહિનો થાય, એટલે 8 અબજ 64 કરોડ ને ગુણ્યા 30, કેલ્ક્યુલેટર ખૂટી પડશે, એવા એક દિવસને ગુણ્યા 30 ત્યારે મહિનો થાય, એવા 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા દેહ રાખે અને પછી બ્રહ્મા દેહ પડે બ્રહ્માનો, એવા 3.5 કરોડ બ્રહ્મા મરે ત્યારે આ જીવને ફરીથી મનુષ્યનો દેહ મળે છે. 3.5 કરોડ બ્રહ્મા, તમે વિચાર કરો આપણે કેટલા દુર્લભ દરવાજે બેઠા છે અને આપણા જેવા કોઈ મૂર્ખ નહીં,
અને શું ધંધા કરીએ છીએ. અમૃત દેદો પણ નવા પેદો વિષના ભરીએ જા, અમે કરીએ એવા કામ કે પ્રભુજી લેતા આવે તારું નામ લેતા આવે લાજ, કરીએ એવા કામ. 3.5 કરોડ બ્રહ્મા આવી, પેલી કેલ્ક્યુલેશનમાં 100-100 વર્ષ જીવે એવા 3.5 કરોડ બ્રહ્મા જાય ત્યારે એકવાર માણસનો દેહ મળે, અને એમાંય પાછું એટલા 3.5 કરોડ બ્રહ્મા મરી જાય ત્યાં સુધી કરવાનું શું? લક્ચોરાશીમાં ફરવાનું. તો ત્યાં જલસા છે, વિચાર જ નથી કર્યો. આપણી બાજુ જે દુઃખ છે ને ભાઈ, બહુ સિન્સિયર થઈને આ વાત સાંભળજો તમે. દુઃખ દુઃખનો પાર નથી આ બધી યોનિઓમાં. એક એક યોનિનો તમે વિચાર કરો. નિષ્કુળાનંદ સ્વામી કે, ખર ઊંટ તણા દેહ પામીને અણતોળો ભાર ઉપાડશે, કસર કરશે જો ચાલતા તો ધણી એનો ધોકે તાળશે. આ ઊંટ ગાડી ઉપર વજન ભર્યું હોય, બળદ ગાડા ઉપર વજન ભર્યું હોય, બળદની ઉપર એટલો વજન ભર્યો હોય તો આ ફૂણના ફાહા નીકળી જતા હોય. બળદના ઉપર ઓલા ઊંટ ગાડીઓમાં વજન ભર્યા હોય અને પેલો એને ધણી ધોકે તાળતો હોય, કાળો ઉનાળો હોય, એને પગરખા પહેરાવે છે, એનમાં છત્રી રાખે છે, એ ઠંડા કોકાકોલા પીવડાવે છે, એને પૂછે છે તને તરસ લાગી છે, આંખીમાંથી પાણી હાલ્યા જતા હોય, ફીણના ગોટા ઉડાડતા હોય, અને પેલા પાછાવાળી ઘણા તો આમ લાકડી રાખીને એમાં ખીલી આરવાળી રાખી હોય, ધીમો પડે તો ઘાચ દઈને ગોતા હોય, લોહીની શેડ ફૂટે ચાલ અને ભાઠો મારતા હોય. બોલો, એને પૂછો કે તને મજા આવે છે? દુઃખ જોવો તો એટલે ગધેડા હોય ને, ગધેડા વણ બધા રાખતા હોય ને માલ લઈ જવાનો, એને પછી છાલકા બાંધ્યા હોય, ગધેડા પાછા જલ્દી તેજ ચાલે, અડવા ન પડે, એટલા માટે એને કાથીવાળો હોય ને, કાથી બે પગે આમ પાછલા પગે ઘસાય ને એમ દોરી બાંધી હોય, એ હાલે એટલે ઘસાય ઘસાય એટલે ઓલું લોહી નીકળે, છાંઠા પડે ને એમાં ઓળું વધારે ઘસાય વધારે ઘસાય ભાગે, પછી એને જરાય તમારે અડવું ન પડે, એમાંય ધીમું પડે પાછું એમાં થોડું મીઠું નાખે નમક, કેવું સુખ છે ને. એને ભૂખ લાગતી છે, આપણે એ છે એમ કરીને વિચારવાનું છે. આ માયા તો ભૂલવી દે છે, આ પ્રવૃત્તિ પણ ભૂલાવી દે છે, આ જ્ઞાન રે નહીં, આ ટકે નહીં, તમને ને અમને જેવા ઉઠીએ ને પ્રવૃત્તિમાં પડ્યા એટલે પાછા હતા એવા ને એવા થઈ જાય. આપણે સત્સંગી થઈ ગયા કે માટી નથી થઈ જતા, વિચાર પકડવો પડે. એ પશુ પક્ષીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે, ક્યાં જાય? એ વેન કરી શકે છે કે દર રવિવારે તો જવું જ જોઈએ બહાર, રેસ્ટોરન્ટ ખાવું જ જોઈએ, ભૂખ લાગે. શિયાળો ઉનાળો ચોમાસું એને આવતા હશે, અને સેજ તડકો તો ભલે ચોમાસું સેજ વધારે જામી જાય, આપણે આટલી સવલતવાળા છીએ, એર કન્ડિશન બંગલાઓમાં રહેનારા હોય વધારે ચોમાસું જામે તોય દુઃખી દુઃખી થઈ જાય છે કે ભાઈ હવે આ મેઘો બંધ થાય તો સારું, નીકળાતું નથી, કાંઈ થતું નથી, તો એટલે 10-10, 8-10 દિવસ મહિનો મહિનોની યલી જામતી હોય અને પાણી આમ 5-5 ફૂટ પાણી ભર્યા હોય, એ કૂતરા ક્યાં રોટલો ખાવા જાય? પક્ષીઓ ચણ ચણવા ક્યાં જાય? ભૂખ નહીં લાગતી હોય, લાગે જાય ક્યાં? કોને ફોન કરે? કોની પાસે ટિફિન મગાવે? તૂંટિયા વાળીને બેસી રહે? દુઃખ તો મહા હોય પણ ક્યાં જાય? વૃક્ષો પર માળા કરીને બેઠા જે ફંગોળાતા હોય એ તો એ જ જાણતા હોય, એ આપણી સાથે વાત થઈ શકતી નથી, એટલે આપણે એને પૂછી શકતા નથી. આપણે જોઈએ છીએ તો આપણે એ વિચારથી જોતા નથી. હા 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 હા, દુઃખ તો જુઓ ભાઈ, મહાભયંકર દુઃખ. આ થોડા વખત પહેલા 2 મહિના થયા છે, રોગ તો એને આવતા છે ને, પણ એ ક્યાં મેડિકલ ટ્રીટમેન્ટ લેવા જાય? રોગ તો એને આવતા હોય, પાલતું હોય તો એને દવાખાને જાય, પણ ક્યાંય બીજે રોગ થતા જ નહીં, બધા થાય, માણસને થાય, બધા રોગ થાય, પણ જાય ક્યાં? પશુ જુઓ, આપણું પાલતું હોય તો ગાય ભેંસ હોય માંદી પડી જાય, શું આમનું ઠૂંઠ થઈને ઊભું રહ્યું આમ? હવે એને તમે પૂછો તો કંઈ બોલવાનું જ નથી, પીડા થાય ને બોલાય નહીં, મને શું થાય છે બોલો, ઊભું રહેવાનું, ભોગવે છૂટક્યો, દુઃખ ક્યાં જાય કહેવાય? એટલે 2 મહિના થયા છે, હું ત્યાં મારા રૂમમાં બેઠો તો એમાં કંઈક ફડાક દઈને ફડાકો બોલ્યો, મેં કીધું બહાર શું છું, ગેલેરી છે ભાઈ, હાલ હું બહાર ગયો, એક કબૂતર મોટું, બે આંખીઓમાં કંઈક રસી પસ થઈ ગયેલું,
અને બે આંખો ખવાઈ ગયેલી, અને આખી બંને આંખો આંધળું અને પરું ભરાઈ ગયેલું, આંખો ખરી ગયેલી, સાવ આંધળું. આપણે આમ જોઈએ હવે આને કેવી રીતે શું દેખાય, બહુ નજીક જઈને એમ થાય કે આને પકડીને હરખી જગ્યાએ મૂકવા જાય તો ભડકીને તરત અથડાતું, પીટાતું, ઉડતું. દરવાજો જ્યાં દેખાય ત્યાંથી ભાગવાની કોશિશ કરી, માંડ માંડ બિચારું ઉડી નીકળી. હવે એને પાણી ક્યાં છે દેખાવાનું છે, એને ચણ દેખાવાની છે. કૂતરાઓને પાંચ છ ગલુડી આવે, એમાંથી લગભગ એક બે ઉજરે, બીજા લગભગ મરી જાય. આપણે બસ એટલું કંઈ પૂરું કરી દઈએ, પણ શું કામ મરી જાય છે? આપણને જે સેપ્ટિક થાય છે, વાયરલ ઇન્ફેક્શન લાગે છે, ઓરી અછબડા એવા બધા પોલિયોના જે દર્દ થાય છે, બધા એને થાય છે. આપણે એને જેમ લાકડું સિઝન કરવું પડે એમ વાયરસને પણ સિઝન થવા પડે. આપણે એકવાર અછબડા ચિકન સ્પોક નીકળી ગયા પછી ન થાય, એને એ બધું થાય છે. અને એમાં ને એમાં તાવમાં તવાય છે, દર્દમાં પીડાય છે. મેં જોયું છે બારીમાંથી ઘણા વર્ષ પહેલાં, એ સામે કૂતરા હોય ને બધા, એ પડી ગયેલું આડું. પછી એ રાત ને દી લગભગ ત્રણેક ચારેક દિવસ સુધી એમને એવું વિચારું રડીએ રાખે, રડી રડી મરી જાય. હવે એ દર્દ દુઃખ ક્યાં જાય ભોગવવા? થોડા વખત પહેલાં અખબારમાં આવ્યું હતું, નરોડા સાઈડમાં એક ઊંટગાડી ચાલી જતી હતી ને એમાં લોખંડના થોડા સળિયા ભર્યા છે, તો પાછળથી કોઈ ટ્રકવાળાએ ટક્કર મારી તો માણસ તો ઉડી ગયો, ઊંટગાડી ઊંધી પડી ગઈ, પણ જે સળિયા હતા ને એ ઊંટના શરીરમાં ઘૂસી ગયા. જેના લોખંડ છે એ તો બધું લઈ ગયા. છાપામાં લખ્યું કે આજે ત્રણ દિવસ થઈ ગયા ઊંટ એમને ભાંભરડા નાખે છે, આને કોઈ સંભાળનારું નથી. ખુલ્લા તડકામાં શરીરમાં ઘાવ બબે દોઢ ફૂટ ફૂટ હરિયા ઘૂસી ગયા હોય, આ વેદના કોને કહેવા જાય? આ યોનિયાના દુઃખ છે, આપણે વિચારતા નથી. એક સાવ સીધું સાધું તો ઘણી વાર આપણે જોયું છે ને, પેલો કાગડો ચકલીના બચ્ચાને પકડે, બચ્ચું તરફડતું હોય, જીવતું હોય, અને પેલો ઠોલી ઠોલી નિરાયતે ખાતો હોય, એને દુઃખ નહીં થતું હોય? નહીં થતું હોય, દુઃખ થાય. બિલાડી ઉંદર પકડ્યા હોય, આમ તરફડતા હોય, બધા છૂટવા માટે મહેનત કરતા હોય, પણ ક્યાં જાય? દુઃખ છે, ભયંકર છે બધા દુઃખ. એ યોનિઓના વાઇલ્ડ લાઈફની તમે ફિલ્મ જોતા હો તો બહુ મજા આવે છે. સિંહ શિકાર કરતો હોય, ચિત્તો શિકાર કરતો હોય, ટાઈગર શિકાર કરતો હોય, પણ જે હરણની પાછળ એ પડ્યો છે એની દશા પૂછો જો. એ તો જીવ લઈને ભાગ્યો છે, આપણી પાછળ હડકાયું કૂતરું પીડ્યું હોય તો આપણને કેવી દશા થાય? મોત પાછળ પીડ્યું હોય, એ જે ગાયો ભેંસો એની પાછળ બધા, અરે હાથી જેવા પ્રાણીનું પાછળ જ્યારે પાંચ દસ સિંહ પડી જાય છે, ગાભરા થઈ જાય. એ પળ કેવી છે મોતની? એ પળ જાય કેવી? મરવું કોઈને ગમતું નથી ભાઈ. અને એમાં અધૂરામ પૂરું માંસાહારી લોકો મોટાભાગે બધા, જે રીતે પ્રાણીઓને રોજના પ્રતિદિન કરોડો પ્રાણીઓ કપાતા મરાતા હશે ને, જીવતા શેકે, જીવતા કાપે, જીવતા તળે, તેલમાં જીવતા નાખે, જીવતા જ નાખે, અરે જીવતા જીવતા જ ખાય ફ્રેશ. અમે એક વખત જતા હતા, વગડો હતો અને ઓલમસ્ત ભૂંડો, એને ત્રણ ચાર જણાએ પકડ્યું. ઓલું ભૂંડ એવું વગડાનું મજબૂત, કોઈ રીતે હાથમાં રહીએ નહીં, અને એને રેકડીમાં નાખીને એને મિજબાની માટે લઈ જાઉં. એણે કર્યું શું ખબર? હાથમાં તો રહેતું નહોતું, કુહાડાથી ચારે પગ કાપી નાખ્યા બસ પૂરું. અને પેલું ભૂંડ જે ચીસો નાખે, હજી મને એમ ભૂલાતી નથી, બોલો. ઓહો, એક એક યોનિમાં આવા દુઃખ છે. પરતંત્ર, કોઈ કોર્ટમાં કેસ દાખલ થાય નહીં, ધારુણ દુઃખ. આપણે વિદેશના નાના તેના બધા બહુ વખાણ કરીએ છીએ અમુક, પણ ભાઈ જે આ નાના વાછડા હોય ને, માંસને વધારે મેળવવા માટે એ વાછડાઓને સાવ નાની જગ્યામાં પૂરી દે, હલવા ચોલવા ના દે, પૌષ્ટિક ખોરાક આપે, એવા ઇન્જેક્શનો આપે, જલ્દી માંસનો ગ્રોથ થાય. પાંચ મહિનાનું વાછડું થાય ત્યાં સુધી એને ઓલમોસ્ટ પાડા જેવું કરી દે, પણ હરવા ફરવા ના દે, બિલકુલ સાંકળીમાં
કેમ? હરે ફરે તો એના સ્નાયુઓ જરા કસરત થાય ને, એટલે મજબૂત થઈ જાય, એટલે બરડ થાય. અને પેલું એમનેમ ભાભરની જેમ ઊભું રહીએ એટલે માંસ પોચું પોચું હોય, એટલે સ્વાદિષ્ટ થાય, એટલે એને બેસવાય ના દે. ચાર પાંચ મહિના આવી ભયંકર સજામાં કરોડો વાછડાઓ, ને અત્યારે તમે ઇઝરાયલ કે ગમે ત્યાં તમે જોયા, દુઃખ બિચારા, ભયંકર વેદના સતત. એને એને માનું મોઢું તો ભેળ્યું જ ન હોય, જીવ છે હો, એને ખબર હોય કે અમારી કોઈક માં છે, પણ નહીં. આ આ હત્યારો માનવ પાંચ પાંચ મહિના દારૂણ દુઃખ હોયેલું વાછડું ભોગવે, પછી કાપીને ખાય. જેની ગાયોના બધા વિદેશોના ગાયોના વખાણ કરો છો, પાંચ જ વર્ષને દોવે, પણ એવું એનું ખવડાવે ને એવા એને ઇન્જેક્શન ને એવું બધું હોર્મોન્સ આપે, બધું દૂધ ફાટી નીકળે એટલું આપે. બે ટાઈમને બદલે ત્રણ ત્રણ ટાઈમ દોવી પડે, મશીનોથી દોવે, પણ ભાઈ દૂધ એટલા બધા ભરાઈ જાય ઘણીવાર, મોટે ભાગે એવું થાય કે થોડી વાર પણ વિલંબ થાય ને તો ગાયોને આવ છે ને ફાટવા માંડે કૃત્રિમ દૂધનું. અને છેલ્લી આવી રીતે ચાર પાંચ વર્ષ જ એનું શોષણ કરવાનું, અને પછી એને મારીને કાપીને ખાઈ જવાય. ચાર પાંચ હજી તો પેલી દૂધ આમ પ્રક્રિયા ચાલુ હોય એક બે મહિના, ત્યાં પછી એને સગર્ભા કરી દેવામાં આવે, એનું પાછું દૂધ, એક બાજુ દૂધનું, ભયંકર મશીન જ સમજી લ્યો. ક્યાં દુઃખ? હવે આપણને એવો દેહ આવ્યો હોય તો આપણે સમજતા નથી. એ લાઈનમાં જ ઊભા છો એ બધા, આપણા માટે જ ઊભા છે લાઈનમાં જ. જરા એમાં કોઈની ડંફા ચાલે નહીં, કોઈની બડાઈ ચાલે નહીં, એમાં મિનિસ્ટરશિપ ચાલે નહીં, પ્રેસિડેન્ટશિપ કાંઈ ચાલે નહીં એમાં, કે હું ફળાનો પ્રેસિડેન્ટ હતો, આ દેશનો હતો, કાંઈ એ ત્યાં બધા એક સરખા. આ બધી ફરની ટોપીઓ, સરસ મજાના એવા રૂવાણી ચામડીવાળા ઓવરકોટ ને એ બધું લોકો બહુ પહેરે છે ને, કુણા કુણા કુરમના ચામડાના બૂટ ને શૂઝ ને, એ કેમ મેળવે છે? જીવતા જ ચામડીને ઉતેરી લેવામાં આવે, જીવતા જ. મરી જાય તો ચામડીને રૂવાટી બરડ થઈ જાય ને ખરી જાય. હવે જીવતા ચામડી કેમ ઉતરતી છે તમે વિચાર કરો, જીવતા જ ઉતારવાની. એવા રીંછ છે, એવા એવા બીજા મુલાયમ મુલાયમ પ્રાણીઓ છે, બધા જે છે ને એ બધા જીવતા જ ઉતારવાની. કેટલી વેદના છે આપણને, તો નખ ઉતરી જાય તો રાડ પડી જાય. અરે એક શાક સુધારતા એક જરીક ચાકુ અડી ગયું હોય તો પોપટ પાડ્યો અઠવાડિયું આમ રાખીએ છીએ, શું થયું? ચાકુ અડી ગયું, શું થયું? ચાકુ અડી ગયું, શું થયું? ચાકુ અડી ગયું. જીવતા ચામડી ઉતારે, સર્પની પણ આખી ચામડીઓ ઉતારે, કાચળી નહીં ચામડી. કેવી રીતે? ઝાડ ઉપર એના માથામાં ખીલી મારી અને પછી કટર મૂકી અને ચામડી ખુલ્લી કરી લેવાની. અમુક અમુક વાઘ ચિત્તાવે ને તો પાછળથી લોખંડના ધગધગતા સળિયા છે પાછળથી પર મોઢેથી કાઢી નાખે ને પછી એનું ચામડું કાઢે. આ યમપુરી બીજે નથી, અહીંયા જ છે. પાતળા પાતળા મુલાયમ કુરમના જે ચામડા છે ને એ કાઢવા માટે ગાયો એવા બીજા પ્રાણીઓ એના ઉપર ફળ ફળતા ગરમ પાણી રેડવામાં આવે અને એના પડને જુદા કરી નાખવામાં આવે. જીવતા જ પાણી રેડે. મુલાયમ બેલ્ટ બહુ ગમે છે ને બધા, આ તે બધું જીવતા જ નાખે, જીવતા જ ચામડીઓ કાઢે. મહાદારુણ, આ બધું કરોડો પ્રાણીઓ આ યોનિઓમાં દુઃખ પામે છે જેનો હિસાબ નથી. અરે આ સંશોધન ક્ષેત્રમાં તો ભયંકર ક્રૂરતા છે, ક્રુઅલ્ટીનો કોઈ પાર નથી ભાઈ. એક ટૂથપેસ્ટ વાપરો ને એની પાછળ કેટલાયનું દર્દ છે પશુઓના. પાવડરો, લોશન, ક્રીમ, લિપસ્ટિક, શેમ્પૂ, આંખના અંજનો, અમુક દવાઓ, આ તમે કોકા કોલા કે પીવો છો એની પાછળ કેટલાય પ્રાણીઓ, વાંદરા, સસલાઓ, એ બધાની કારુણ દુઃખ પડ્યા છે. ટૂથ એક જ દાખલો, ઓડોમોસ હોય તો, ઓડોમોસ કે ટૂથપેસ્ટ, એ કોઈ બાળક ગળી જાય તો શું થાય એ તપાસવા માટે વાંદરાને સસલાને પરાયણે એને ટૂથપેસ્ટ ખવડાવવામાં આવે, ઓડોમોસ ખવડાવવામાં આવે. આ બધા ઝેરી દ્રવ્યો હોય, જેવા સોફ્ટ ડ્રિંકોમાં બધું આવતું હોય તો એ બધા કલર હોય તો એ પાછું નડે નહીં ને, માણસ તો તરત કેસ કરે. એટલે કંપનીઓ એ વધારે બધા એના ડોઝ થઈ જાય તો માઇલ્ડ ડોઝથી કેમ થાય તો હાઈ ડોઝ બધા પ્રાણીઓને પીવડાવે, અને પીવડાવે શરીરમાં શેમ્પૂ કે આ તો અડી જાય તો એની અસર શું થાય, ઘાવ લાગ્યો હોય તો વાંદરાને સસલાઓને ચેરા ચિક્કાવત ચાકા મારી એમાં ભરવામાં આવે.
અને ખોતરી ન નાખે એટલે એના હાથ અને પગ બાંધી દેવામાં આવે. અને આવી રીતે એમને દિવસો સુધી એના ઉપર અખતરાઓ થાય. આ બધી ફિલ્મ આ તમે ફોટાઓ જુઓ તો મને ભાવે નહીં, ભયંકર વેદના. એમ આંખમાં ટીપા નાખ્યા પછી કાંઈ નહીં, લોશન કે સોલ્યુશન કે શેમ્પૂ કે એ બધું આંખમાં જાય તો શું થાય? આંખીઓને આવી રીતે રાખી મોટા પ્રમાણમાં એના ઉપર શેમ્પૂ કે આ બધું નાખી અને આંખીઓને સીવી લેવાની અને આમને બાંધી દેવાના સસલાને વાંદરાને અને તપાસી રાખવાની. પહેલાં કેન્સર થાય, પહેલાંને લકવા થાય, પહેલાં ગાંડા થઈ જાય, પહેલાં આંધળા થઈ જાય, એના ચીરાઓ સડી જાય, તો જ્યાં સુધી મેક્સિમમ એનો સંશોધનમાં ઉપયોગ થાય ત્યાં સુધી બાંધેલી અવસ્થામાં ઉપયોગ કરવાનો. આવી તો કોઈ બેહદ વાતો, આવી ક્રૂરતા આખી યોનિઓમાં છે. કુદરતી રીતે પણ દુઃખ છે, માનસ તરફથી પણ દુઃખ છે, બીજી આફતો આવે એનાથી આ બધી યોનિઓમાં અપાર દુઃખ છે. પણ આ વાતો સાંભળીએ એટલે મને ખબર છે આપણે બધાને ટાઢો કોઠો હોય છે કે આપણે તો ભગવાનનો આશરો કર્યો છે એટલે હવે આપણને કોઈ આવું આવવાનું નથી. ફરી ફરીને વાસના હશે તો બીજો મનુષ્યનો દેહ આવશે. હા હા મને આવશે બીજો મનુષ્યનો દેહ આવશે એમ ને ઉપર માં હેલી બેઠી છે. કારણ કે અમુક અમુક વાતો પકડી લે ને ગુણાતીતા સામે જવાને કે એક પગ અહીંયા એક પગ અક્ષરધામમાં આપણે બેઠો પણ વચમાંથી ફાટી જાય. એ બધી વાતો સારી છે, સાચી છે, માનો કે આપણે ભગવાનનો આશરો કર્યો છે તો આપણને બાકી હશે તો બીજો મનુષ્યનો દેહ આવશે, વાત સાચી છે. પણ પહેલાં આપણા થોડા કર્મ પાછા વળીને જોવા જોઈએ. આપણે સત્સંગમાં રહી રહીને એવા ગોરખ ધંધા કર્યા હોય, એવા ન કરવાના કામ કર્યા હોય, ક્યાંય પાછું વળીને જોયું ન હોય, ન ભગવાન પાસે પહોંચાય અને ન ફરીથી માણસનો દેહ આવે, વચમાં જ રહીએ. અને વચમાં જે થાય ને એ પછી વર્ણન થાય નહીં. અને એ ભટકતા ભટકતા પછી ક્યારે મહારાજ 18મા વચરામૃતમાં કીધું છે, અમારે કીધું છે એમ રહેજો નહીતર મરીને ભૂતરે થશો, કેટલું રખડવું પડશે, ભક્તિ કરી છે, રજળતા રજળતા કોઈ કાળે એ પુણ્ય પ્રગટ થાય છે ત્યારે ફરી માણસનો દેહ આવશે. ત્યારે પણ અમે કીધું છે એમ રહેશો ત્યારે મુક્ત થશો. હવે માનો કે આવી રીતે અત્યારે આપણે ગયા પછી ભટક્યા અને પછી ક્યારે માણસનો દેહ આવે એ તો ખબર નથી, પણ માનો કે જ્યારે આવ્યો ક્યારે જ્યારે ત્યારે કેવો જોગ મળશે? આજે ફાંફા થાય છે ત્યારે કેવો સત્સંગ, કેવો સત્પુરુષ, કેવો જોગ, શું મળશે? અને કદાચ કોઈ સારું ઠેકાણું મળી ગયું ત્યારે કોઈ વચ્ચે જો કુસંગ મળી ગયો, આપણે ગમે એટલા સંસ્કારી હોઈએ તો કુસંગ બગાડી નાખે, ભલભલાને બગાડી નાખે કુસંગ, અવળે રસ્તે ચડાવી દીધી. મુંબઈની પરા ટ્રેન જતી હતી, બહુ વાત સાંભળજો નાનકડી પણ મજાની. રેલવે એ ભાઈ બેઠેલો, એની બાજુમાં એક જણો બેઠો હતો, પણ એ ભાઈનું એટલું બધું જાડું શરીર અને ફાંદ તો ઓહો, 2-3 ફૂટબોલ 4-5 ફૂટબોલ ગળી ગયા હોય એવી ટક્કર લઈ ગયેલી, એવી મોટી ફાંદ, આમ આમ ઝૂલતો હોય, બોલો શ્વાસ લે તો 4-5 જણા હટી જાય, હવે મોટી ભાન બેઠેલો. પણ એ સ્ટેશન આવે એ પેલા આમ તે ઊભો થાય ને જાય ઉતરવા માટે, પપ્પા થોડી વાત થાય ને પાછો આવે અને પાછો બેસે, દર સ્ટેશને ઉતરવા માટે જાય ને દર સ્ટેશને પાછો આવે. એટલે બાજુવાળો કે ભાઈ તમારે કે સ્ટેશને ઉતરવું છે, દર વખતે કસરત શું કરો છો જવા આવવાની? તો કે બલા વાળા રેવા દો, વારો સ્ટેશન વયું ગયું 5મી વાર પહેલા, તો પણ ઉતરતા કેમ નથી? મુશ્કેલી છે, ઉતરવા જાવ પણ પગ દેખાતા નથી, પગથિયું દેખાતું નથી, કેમ ઉતરવું? મહેનત કરી રહ્યું ત્યાં ગાડી ઉપડી જાય છે, આમાં સ્ટેશન તો 5 વ્યાગ્યા બીજા. એટલે આને આઈડિયા સરસ બતાવ્યો કે તમે ભલામણ આમ કોશિશ કરો છો ને તમે અવળા થઈ જાઓ, અને હા પેલા પાઇપ પકડી લ્યો એટલે તમે નિરાયતેથી પગથિયે ઉતરીને તમે ઉતરી શકશો. વાહ ગગા વાહ, ત્યાં અસલ આઈડિયા બતાવ્યો. અને સ્ટેશન આવ્યું એટલે એ તરત ગયા ને હરિયા પકડે ઓલો ત્યાં બેઠો જ છે, ત્યાં પાછી ગાડી ઉપડી પાછા આવીને બેઠા. એટલે આ વખતે શું થયું? અરે આ વખતે તો બહુ માથાકૂટ થઈ ગઈ. કેમ? હું આમ અવળો ઉતરીને આમ કરીને પકડીને ગોતીને માન પગ ગોઠવતો હતો, સ્ટેશન ઉપર ઊભા થઈ એને એમ થયું કે આને ચડવું છે, ધક્કો મારીને ચડાવી દીધો, પાછો ચડાવી દીધો, બોલો ઉતરો તો અડધો પણ આને ચડવું છે ને ચડી નથી શકતા, મને પાછો ધક્કો મારી બધાએ દયા કરી ટેકો કર્યો થોડો થોડો અને મને પાછો ચડાવી દીધો.
આપણે માંડ માંડ કાંઈક ભજન કરીને આગળ જન્મ મરણની ટ્રેનમાંથી ઉતરવા જાય ને ત્યાં કુસંગ મળે ને એ ઠેલો મારીને આપણે પાછા ચડાવી દે. વાત નાની પણ કેટલી ચોટદાર, આ ચડાવી દે આપણને કુસંગ. અને ક્યારે કોને કયા ફોર્મમાં કુસંગ ભટકાઈ જાય ખબર નથી પડતી. ચેતવા જેવું એટલે જ છે, ગુણાતીતાન છે. વારે વારે કે સત્સંગ નહોતો કાંઈ નહીં, પણ કુસંગ તો કરતા જ નહીં, કેમ ચડાવી દે પાછો. એટલે ત્યારે કેવો મળ્યો જોગ, ત્યારે શું થયું કોને ખબર. અને બીજી વાત કે ત્યારે હજી તો સાંભળવા જેવી બાકી છો વાત, હજી તો આ ફાઉન્ડેશન છે. ત્યારે હજી કેવા કર્મોના ઉદય થશે આપણા પરિપાક, કારણ કે પ્રારબ્ધ કર્મ એવું છે, ડાબા આંબાની કેરીનો નાખો એમાં જેમ પાકતી જાય એમ ખવાતી જાય. હવે આપણે તો કર્મોના કરોડો કોઠાર ભર્યા છે, એનો દાબો જ નાખ્યો છે, એને સંચિત કર્મ કહેવાય છે. હવે જે એ વખતે પાછો કેવો ફાલ આવશે, અને ત્યારે શરીરમાં પોલિયો થશે, ખોડખાપણ થશે, આંધળા થશે, લકવા થશે, શું થશે કોને ખબર. અત્યારે કેવા કેલૈયા કુંવર જેવા છે, ત્યારે શું થશે કોને ખબર. કેવી ગરીબી છે, ખાવાના ફાંફા છે કોને ખબર. અત્યારે સમૃદ્ધિનો પાર નથી, ત્યારે શું ખબર. લેખિત તો કાંઈ છે નહીં. ત્યારે કેવા માવતર મળ્યા માથાના, કેવો પરિવાર મળ્યા, કેવા બધા બાજા ઝઘડાળુ મળ્યા, કેવા તમને ઘરવાળા મળ્યા, કેવા ન મળ્યા, કેવું ગામ મળ્યું, કેવી બધી સામાજિક પરિસ્થિતિ રહી, કેવી હુલડ હલ્લા, કેવા પ્રકોપ, કેવી આ શું રહ્યું કોને ખબર. સસ્પેન્શન છે ને, શું થાય તો કાંઈ ખબર નથી. ત્યારે શું કરવું. મેં અમારા એક બાપા હતા ને, એને મેં પૂછ્યું, મેં કીધું બાપા થોડું ભજન કરું. મને કે તમારી વાત સાચી, પણ પેટનો ખાડો પૂરવા માટે રાતની હડિયું કાઢી એટલું કરવામાં થાકીને હોઈ જાય છે, ભજન ક્યારે કરવું સ્વામી. વાતે સાચી, ગુણાતીતાના સામે કે ખાવાનું ન હોય તો એમ થાય કે ખાવાનું નથી ભજન કેમ કરીએ, અને સરખું ખાવાનું મળી જાય તો કે હવે નવરા નથી થતા ભજન કેમ કરીએ. આ જીવ બે બાતેથી પેલો છે, આપણને મળ્યું છે તો આપણે કરતા નથી, જેને કદાચ કરવો હોય છે એને નવરાય નથી. આ ભાભા હાવ નવરા હોય છે, તમે આખે રસ્તે જુઓ ટોળ ટપા મારીને બેઠા હોય ને લાકડીઓ લઈ. એક કઈ મંદિરે આવે આરતી થાય છે ત્યારે બધા મંદિરે આવતા હોય તો મંદિરો શોભે કેવા. અને ઘરડાને તો આમે ઈચ્છતા હોય બહાર મરે, પણ નહીં આવે ડોહા બસ ત્યાં જ બેસે, ઘરે જ બેસે, અને કાં ચોરે ને ચૌટે બધા બેસે ને એઠી બીડ્યું ને ચાલ બધું પી જ રાખશે. એટલે ત્યારે શું થાય એ ખબર નથી. અરે અત્યારે આપણે દુઃખ ઓછા ભોગવ્યા છે, હજી કેવા આવશે એ ખબર છે. થોડા વખત પેલા બાપા બે આમ બહુ સર્વાંગે કચ્છી બાપા હાવ હાજા નરવા, અને થોડા દિવસ પછી આવ્યા, આ 6 મહિના પહેલા જ વાત, બે હાથ અહીંથી કપાઈ ગયા. હું તો જોઈ રહ્યો, મેં કીધું બાપા આ શું થઈ ગયું. મને કે ઇલેક્ટ્રિકનો એવો શોર્ટ લાગ્યો ને શોક, આ બે હાથ કપાવા પડ્યા સાહેબ. મેં કીધું આ હા હા, આંખીમાં પાણી આવી ગયા. હવે એને કપડું કેમ પહેરવું, ઉંમર થઈ હોય, કોણ વહુવારું એને લુગડા પહેરાવે, કોણ એને જાજરું જાય ત્યારે સાફ કરે, પેશાબ કરવો હોય ત્યારે કોણ એને નાડું છોડી દે, પાણી પીવું હોય તેને કોણ પાણી પાય, ક્યાંક બેઠો હોય તો ક્યાં દરવાજો ખોલવો, શું કરવું, કેમ કરવું, કયો, અને કોને ક્યારે થાય કાંઈ ખબર નથી. અને વૃદ્ધાવસ્થા તો ડાકલી વગાડે જ છે, એ તો જો ઘરડો થાય ને એને જ ખબર હોય, ન મરાય ન જીવાય, આંખે દેખાય નહીં, ફાંફા મારવાના, કાંઈને સંભળાય નહીં, બોલવું હોય તો બોલાય નહીં, પાણી માગવું હોય તો પાણી મગાય નહીં, પડખું ફરવું હોય તો ફરાય નહીં, બહાર દરેક બહાર નીકળે ને હરવું ફરવું હોય તો હરાય ફરાય નહીં, કોઈને કયો તો છોકરા વડકા નાખે, પાસે કોઈક બેસે તો સારું લાગે પણ કોઈ પાસે બેસવા નવરું નથી, શું કરે. એ તો કોઈ ઘરડા પાસે બેસો તો એની વેદનાની એને ખબર પડે. આ બધા દુઃખ માથે છે, એ દુઃખનો જો વિચાર કરે તો વિષયોથી પાછું જીવ વળી જાય. કારણ કે નિષ્કુળાનંદ સામે લખ્યું છે કે હા મેં ફાંસી કે તોપ માંડી હોય ને પછી કે લ્યો હુખડી મરે સરસ મજાનો મેવા મીઠાઈનો થાળ લાવીને આપે, લ્યો તમે જમો તો કોણ જમે. હા મેં ગોળી બંદૂક લઈને આમ ઉભડે, એક છપ્પન આવીને ગુંડો ત્રાસવાદી આવીને ઉભો રહે, પછી હાલ બે પાન ગુલાબમાં ખાઈ લે, ચાલ ચાલ આઈસ્ક્રીમ આપું સરસ ખવાય એમ. આ વિચાર જો હામે આવે તો કોઈના બાપની તાકાત નથી કે વિષય ભોગવે. હામે દેખાય છે, હામે દેખાય છે આ
તોપની નાળ દેખાય છે, હમણાં ફૂંક્યા ફૂંકી નાખશે અને અવસર હમણાં પતી જશે, કેમ એને બધું આ ભાવે? પણ આપણે દુઃખ ભોગ્યા છે, જોઈએ છીએ, છતાંય વિચાર ઠરતો કેમ નથી? મિરેકલ છે. ભગવાન બુદ્ધનો જન્મ થયો, જ્યોતિષીઓ વાત સાંભળજો, જ્યોતિષીએ કુંડળી મારી કે આ જો ચક્રવર્તી સમ્રાટ થયો તો થયો, નહીતર ભેખ પહેરીને સાધુ થશે. એના બાપે વિચાર કર્યો કે સાધુના જન્માક્ષર કેવા છે, તો વધારે પ્રબળ એ છે. એટલે પછી શુદ્ધોદન મહારાજાએ સિદ્ધાર્થ ગૌતમને માટે એવું રાખ્યું કે ક્યાંય સૂકું પાંદડું દેખાય નહીં, વૃદ્ધ માણસ દેખાય નહીં, દુઃખની ક્યાંય અણસાર ના આવે, એવી રીતે રાજમહેલમાં રાખ્યા. યુવાન થઈ ગયા 18 વર્ષના. દુઃખ શું કહેવાય, ચીસ શું કહેવાય, આંસુ શું કહેવાય, શુદ્ધોદને ક્યાંય નજરમાં આવવા નથી દીધો. તમે જોવો એની, પણ આખરે તો યુવક છે, યુવરાજ છે. એકવાર મનમાં ઈચ્છા થઈ અને સારથીને કહ્યું કે રથ તૈયાર કરો, મારે ફરવા જવું છે. તો કે પિતાશ્રીનો હુકમ નથી? તો કે હું રાજકુંવર છું, યુવરાજ છું, પટ્ટાભિષેક થયેલો છું, રાજકુંવર છું, મારો હુકમ માનવાનો કે નહીં? જી મહારાજ, માનવાનો. ચાલો. એટલે રથ લઈને નીકળ્યા. હવે નગરમાં તો બધું હોય જ, જેવા નીકળ્યા ત્યાં સામેથી એક વૃદ્ધ માણસ લાકડીને ટેકે વળી ગયો, હાડકાનો માળો, ડગક ડગક ચાલે, પગ માંડવો હોય આમ ને વયો જાય આમ, એક વાર હા પાડવી અને ત્રણ વાર હા પડી જાય. આવા ઘરડા માણસને જોયો ભગવાન બુદ્ધ ગૌતમે, આ પહેલી વાર જોયું. એટલે સારથીને કીધું કે આ શું છે, આ કોણ છે? તો કે આ માણસ ઘરડો થયો છે, વ્રત થઈ ગયો, ઉંમર લાગી ગઈ. એમ પ્રશ્ન જોજો, આ મને થાય? સારથી કે મહારાજ બે અદબી માફ કરજો, તમને થાય એમ હું તો કેમ કહી શકું, પણ કોઈ બકાત નથી. જવાબ જોવો સારથીનો, રાજાશાહીમાં જે આખું શબ્દો બોલાતા ને એ બહુ આખી આખી મેથડ જુદી. આપને થાય એમ તો હું કેમ કહી શકું મહારાજ રાજકુંવર સાહેબ, પણ અપવાદ કોઈ નથી, બકાત કોઈ નથી. ઓ, આગળ ગયા તે રોગી માણસ ઠાંસે, ખમખમ, ઉધરસ, કફ થૂંકે, પીડાય, કંઠાય, રસ્તાના કાંઠે પેલો સિદ્ધાર્થ કે આ કોણ છે? તો કે મહારાજ એને ભયંકર રોગ લાગુ પડ્યો છે, એટલે દર્દ અને પીડાય છે. એમ આ મને થાય, આપને થાય એમ હું કેમ કહી શકું, અપવાદ કોઈ નથી, બકાત કોઈ નથી. એમ આગળ ગયા તા નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ નામ બોલો ભાઈ. ગૌતમ કે આ શું છે? એના પ્રાણ ચાલ્યા ગયા, મરી ગયો, મૃત્યુ થયું, શરીર ચેતન બનતું હતું એ પથ્થરવત થયું, કાષ્ટવત થયું, હવે એને લાકડામાં મૂકીને સળગાવી દેશે. હે, આ મને થાય, આપને થાય એમ હું તો કેમ કહી શકું, અપવાદ કોઈ નથી. સારથી રથ લઈ લ્યો આગળ અને પાછળ વાળી, રાતના રાતના જ રાહુલને એનો પુત્ર 2 વર્ષનો યશોધરાના ખોળામાં સૂતો છે, અને એકવાર એનું મોઢું જોઈ એ જ રાત્રિએ ભગવાન ગૌતમ બુદ્ધ રાજમહેલ છોડીને સદાન માટે જંગલમાં વયા ગયા. કે આ મારે માથે જો આ હોય તો મારે એનો ઈલાજ કરીને એમાંથી બહાર નીકળવું જોઈએ. કેમ નીકળી ગયા એનો પ્રશ્ન એમ હતો કે આ મને થાય, આપણે કાંઈ પણ જોઈએ એટલે આપણને પહેલો અંદરથી જવાબ આપે આ મને નહીં થાય, બીજાને થાય. કાંઈ પણ થાય તો બિચારો, અરે મરી ગયો, બિચારો, દુઃખી થઈ ગયો, બિચારો. પણ આ બિચારો બીજાની નનામીમાં આપણી નનામી નથી જોતા, બીજાના દુઃખમાં આપણે આપણું દુઃખ નથી જોતા, બીજાની વેદનામાં આપણી વેદના નથી જોતા. બુદ્ધ ગૌતમે એ જોયું, મને થાય, પણ આપણે જમ્પર મૂક્યું છે. આ પરણવા જાય ને આપણે ઘણા, મેં તો ઘણી વાર કીધું કોક કોકને અખતરા માટે, પેલા ભાઈ આ કોઈને હરખા મળતા નથી, તું શું કામે આમાં પડે? તો કે મારે એવા નહીં આવે. બધાનો એક જ જવાબ હોય, બધાને એવા થોડા ભટકાય સામે, કાંઈક તો સારું હોય ને. પણ હજી સુધી કોઈ એમ નથી કીધું સારું ભટકાણું છે, પણ એ જમ્પર રાખે તો જ કુદાય. એટલે આ આ બધું છે ને એ જમ્પર છે. બીજાને થાય, મને કદાચ નહીં થાય, એ વિચાર આપણને જાગવા દેતો નથી. પણ ગમે એટલી શાહમુગરી વૃત્તિ, મૃગી વૃત્તિ રાખીએ તો પણ એ બધું છે કોના માથે? આપણા માથે. પેલા ભૂંડના ચારે પગ કાપ્યા,
એને માણસનો અવતાર મળ્યો તો સાંભળજો, તે દીએ ક્યાંક કથામાં બેઠો હશે, ક્યાંક એને સાંભળ્યું હશે, મનુષ્ય દુર્લભ છે, ગર્ભવાસ લક 84, જન્મ મરણ નરક 84, બહુ ભયંકર ત્રાસ છે, ત્યારે એણે આ કાનથી સાંભળે, આ કાને કાઢી નાખ્યું છે અને એમ કીધું છે કે સાધુ બાવા બધા ગપ્પા મારે, બધું હંગભંગ છે. હવે આજે એની જગ્યાએ આપણે હોઈએ તો, આજે આપણે બેઠા છીએ ને આજે આપણે એમ કહીએ છીએ કે ભાઈ જમપુરી ના અંતે બધું હંબંગ છે, બધું ગપ્પા છે, બધું કાંઈ આવું લખ 84 આટલું બધું, 3.5 કરોડ બ્રહ્મા મરી જાય ત્યારે માણસનો દેહ મળે, માણસો હમાતું નથી. અરે જીવ તો શ્રીજી મહારાજે કીધું 13 કોશી વાળ સાંકળીને કાંઠે કે આ બ્રહ્માંડમાં જીવ એક અંગૂઠો જગ્યા મૂકીએ ને એટલું ખાલી નથી, એટલો જીવ ભર્યો છે. આ બધાય ક્યુમાં ઊભા છે મનુષ્યને દેહ માટે, એમાંથી આ 600 અબજડીને જે અમે 6 અબજડીને મળ્યા એમાં કઈ મોટી વાત છે? મોટી કઈ વાત છે? આટલી જગ્યા અંગૂઠા જેટલી ખાલી નથી, એટલા જીવ ક્યુમાં ઊભા છે. બહુ દુર્લભ નંબર ક્યારે લાગે? 1.5 કિલોમીટર ખાલી દર્શન માટે ગણેશજીની સિદ્ધિવિનાયકની લાઈન હોય તોય એમ થાય, ત્રિપુરા તિરુપતિ બાલાજી 12 કલાકે 24 કલાકે વારો આવે તોય થાકી જાય છે, આટલી લાઈનમાં, આ લાઈનમાં નજર જ નથી પહોંચતી. ક્યારે નંબર આવે? ક્યારે પાસપોર્ટ વિઝા થાય? અને એ પાછો રિજેક્ટ કરે તો હવ માથાકૂટ છે. આપણને નહીં થાય એમ માનીને આપણે ભલે બચીએ, પણ એ બધી દુઃખની 84 કોના માથે છે? આપણા માથે છે. એમાં છૂટવાનો એક જ રસ્તો કયો? આ મનુષ્ય દેહનો દરવાજો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં, એ દરવાજો આપણે દરવાજે બેઠા છીએ, બસ એ અવસર છે. ત્યાંથી નીકળી ગયા તો આ બધું ગયું, જો ચૂકી ગયા તો પાછું. મૂર્ખા નહોતા સુર મીરા તુલસી કબીર, કોઈ મૂર્ખા નહોતા કે બધું મૂકીને માળા કરે. જોગી સ્વામી જેવા સાધુ મૂર્ખા નથી કે આ બધું છોડીને એ કરે, મૂર્ખા નથી કોઈ. ધ્રુવ પ્રહલાદ કોઈ મૂર્ખા નથી. વિવેકાનંદજી જેવા કોઈ મૂર્ખા નથી કે બધું મૂકી ખોપડા તોડી નાખે એવી એની બુદ્ધિ ઇન્ટેલિજન્ટ હોય પુરુષન, બધું છોડીને આ શું કામ કરે. ચૈતન્ય મહાપ્રભુ વિદ્વત્તા કેટલી, 14 વર્ષોમાં એની કોઈ સામે ના આવે. શંકરાચાર્ય 7 વર્ષે એની કોઈ બાથ ન ભીડે તો બધું મૂકીને કેમ સાધુ થઈ જાય? એ જોવે છે કે આ એક જ દરવાજો છે, કરવા જેવું જ આ છે, આ બાકી બધું જ દુઃખના ઉપાય છે, આ ધંધો જ કરાય નહીં. આપણે એને મૂર્ખા માનીએ છીએ અને આપણે ડાયા માનીએ છીએ, જે બધું આપણી માથે. એક જ ચાન્સ, કેવો ચાન્સ? 2-3 પ્રકારે સમજાવી શકાય, પણ હું એક જ વાત કહું કે ભયંકર ગુફાઓ છે મોટી, એમાં ફસાઈ ગયા છીએ આપણે, ઘોર અંધારી ગુફામાં એકલા. આપણી પાસે માચીસ છે, એક જ દિવાસળી છે, એક જ કાંડી. હવે એનેથી ચેતવવાનું છે, જો રોશની થઈ ગઈ તો તમને રસ્તો મળી જશે, પણ દિવાસળી એક, પવન ઘોરાય છે, ચારે બાજુ સુસવાટા બોલે છે, આંખો છે નહીં, દિવાસળી એક છે, હવાઈ ગઈ છે ચાલ છે એ ખબર નથી, પણ દિવાસળી એક છે. હવે કેટલી સેફટીથી એ આપણે રોશની કરી લેવાની છે, એ એમાં ફડાકો થઈ ગયો, એક જ દિયાસળીઓ અને રોશની થઈ ગઈ તો ધીમેથી ગુફારી અંધારી ગુફામાંથી આપણે બહાર નીકળી જઈને જો દિવાસળી ઠરી ગઈ તો પછી એનો આ રુદનનો અવાજ સાંભળનારો ત્યાં કોઈ નથી. માટે ચેતન વાલે ચેતજો ભાઈ, નહીં તર હે હેરાની, નહીં તર હે હેરાની. ચેતન વાલે ચેતજો ભાઈ, નહીં તર હે હેરાની. એ અવસર ફેર નહીં આવે, સંતોના વચન છે. એ અવસર ફેર નહીં આવે, ફેર મિલન કો નાહી, રેવું તમારી નગરી મારામ, જબ લગ હે દાના પાની, જબ લગ હે દાના પાન. એક દિયાસળી જલાવો તો રોશની, નહીતર અંધાર. પણ હવે મતદાની વાત થોડું હવે સાંભળજો. આ તો એક વિચાર છે, પણ આ વિચારે બહુ ટકે નહીં, કારણ કે કેટલી વાર ટકે અહીં બેઠા છો ત્યાં સુધી? એ તો જીવમાં ઉતારવો પડે, આ તો સવાલ જ નથી. જેને ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, કંઈ સારું થવું છે, ક્રિકેટર થવું છે, સપનામાંય રમતો હોય
એટલે ભજન કરવું હોય તો રાતથી વિચારવું જ પડે. આપણે કથા સાંભળી ભૂલી જાય તો કેમ થાય, તો જગાય જ નહીં. એ તો વિચાર સતત રાખવો પડે, ચાલો આમ જ છે, આમ જ છે, આમ જ છે. એ જીવ હવે જાગી જા, હવે જાગી જા, નહીં તો હવે તારો મરો છે, હવે બહુ થઈ ગયું ભાઈ, હવે તું ડાપણ કરમાં તું, કહેવું જ પડે ત્યારે જાગે, નહીં તો જાગે નહીં. પણ છતાંય આ વિચાર વાસનાને સાવ નિર્મૂળ નથી કરતો, પાછું વાળી દે, અંદર વાસના પડી છે. હવે આ વચનામૃત આવે છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, નિર્વાસનિક થવાનું સાધન શું છે? શ્રીજી મહારાજે કહ્યું, વાસના જડમૂળ કાઢવા માટેનું આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનો મૂર્તિનો મહિમા યથાર્થ સમજાય તો કોઈ પદાર્થમાં વાસના રહેતી નથી. બસ આ આ મુદ્દો, આ વિચાર જબરદસ્ત. પછી કોઈ પદાર્થમાં આત્મનિષ્ઠા દ્રઢ થાય અને ભગવાનની મૂર્તિનો યથાર્થ મહિમા સમજાય તો પછી કોઈ પદાર્થમાં વાસના રહેતી નથી, કોઈ પદાર્થમાં વાસના નહીં. આ જડમૂળથી કાઢી નાખે. અને એક જગ્યાએ નથી કીધું, ઠેર ઠેર આ બે વસ્તુ મૂકી છે. આત્મનિષ્ઠા આપણે ઇનશોર્ટ લઈશું થોડી વાત. આત્મનિષ્ઠા, હું દેહ નથી પણ હું આત્મા છું એવી જે નિષ્ઠા, એને કહેવાય આત્મનિષ્ઠા. એ ક્યાંથી પ્રગટે? આત્મવિચારમાંથી. આત્મવિચાર શું કરવાનો? હું કોણ છું, હું એમાય, હું કોણ છું, એ વિચાર કરો. લ્યો, ક્યારેય બેસતા જ નથી. જો હું ને ખોડો, પહેલી વાત છે, તમે મને જોવો છો ને, હું તમને જોઉં છું, હું એમ કહું હું તમને જોઉં છું, તો એ આંખ બોલે છે, તો એ કોણ બોલે છે, કોણ છે, ત્યાં જવાનું છે, એ કોણ બોલ્યું? આંખ તો બોલતી નથી, કાન સાંભળે છે. આપણે હું સાંભળું છું, એ હું સાંભળું છું એમ કાન તો બોલતો નથી, તો કોણ બોલે છે? પગ ચાલ, એ કઈ જવાબ નહીં આપી દો, એ તો બધું ગોખેલું છે. પણ ઊંડું ઉતરીને ખોળવાનું છે કે અહીંયા હુંકાર આવે છે ક્યાંથી? ગળામાંથી આવે છે, અહીંથી આવે છે, ચોટલી પાછળથી આવે છે, નાભીમાંથી આવે છે, ક્યાંથી આવે છે? હું બોલે છે કોણ, એને આત્મવિચાર કીધો. આ તો બોલો ટેક્સ્ટ ગાઈડમાંથી પાકું કરેલું છે કે બધું આત્મા બોલે છે, હું બોલે, એ તો ગોખ્યું છે, એટલે પોપટિયું જ્ઞાન છે. પણ એ હું સાંભળું છું એમ બોલ્યું કોણ, હું બોલું છું એ કોણ, હું જોઉં છું એ કોણ બોલ્યું, હું ચાલું છું તો પગ તો બોલતા નથી, કોણ ચલાવે છે? સારું, કોઈને એમ થાય કે મન બોલે છે, તો આપણે એમ ઘણી વાર કહે આજે મારું મન ઠેકાણે નથી, એ કોણ બોલ્યું? તો વળી એમ થાય કે ના, એનાથી પર બુદ્ધિ છે, બુદ્ધિ કહેતી છે કે એ હું કારો કરનારી બુદ્ધિ છે. તો આપણે ઘણી વાર એમ કહે છે આજ મારી બુદ્ધિ ઠેકાણે નથી, બુદ્ધિ બહેર મારી ગઈ છે, તો એ કોણ બોલ્યું? જેણે બાળપણ જોયું, જુવાની જોઈને ઘડપણ પણ જોયું, એ હું બદલ્યો નથી, શરીર બદલાઈ ગયા આખા, એ ત્રણેય અવસ્થાને કોણે જોઈ? આપણે સૂઈ ગયા, સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં આંખો કાન કાંઈ નથી, છતાં આપણે બરાબર સંભળાય છે. કાન વગર ને તે કેમ સંભળાય? આંખ વગર કેમ દેખાય? પગ વગર કેમ? આપણે તો પથારીમાં પીડ્યા છીએ, આપણે દોડીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, બધું જ કરીએ છીએ, તો એ કોણ બોલે છે? સૂઈ જાય ઘોર સુષુપ્તિમાં તો ઉઠ્યા પછી એમ કહેવાય છે આજે મને બહુ સરસ ડીપ સાઉન્ડ સ્લીપ આવી, એ કોણ બોલ્યું? એ જે બોલ્યું ત્યાં વિચાર પહોંચે ત્યારે ત્યાંથી એમ થાય કે હું આત્મા છું. એ કેવો છો? સચ્ચિદાનંદ રૂપ છું, બ્રહ્મ છું, સૂક્ષ્મ છું, અણુ છું, પ્રકાશરૂપ છું, નિરીન્દ્રિય છું, પૂર્ણ છું. પણ હવે શ્રીજી મહારાજ કહે ને, આ વિષયોનો, દેહનો, ઇન્દ્રિયોનો એટલો બધો જોગ થયો છે કે બધું ગૂંચવાઈ ગયું છે, એટલે હું કાંઈ નોખું પડતું નથી. તમે જોજો, શિક્ષક ભણાવતા હોય ને, શિક્ષિકા ભણાવતી હોય, છોકરા નાના હોય ને, એને તમે જોજો, થોડો જોગ થાય તો બદલાઈ કેવા જાય. તમે શિક્ષક જણ ભણાવતા હોય, એ છોકરાને પૂછો તારું નામ જો, મગાન શું ભણે છે, બીજી ચોપડી તને કોણ ભણાવે છે, કાંતિભાઈ. હવે એને શિક્ષિકા ભણાવતી હોય બીજા છોકરાને, એવડાને, એને તમે પૂછો શું તારું નામ, મગાન શું ભણે, બીજી ચોપડી, તને કોણ બનાવે છે, કાંતાબેન. આટલો જોગ થાય ત્યાં આટલું આવી જાય.
જન્મ જન્મના જોગ, આમાં નોખું કેમ પડે? નોખું જ ન પડે, ગૂંચવાય. બહુ મજાની વાત. હજી પુરુષોત્તમની વાત તો સાંભળવાની બાકી છે, આપણે થોડી થોડી જ લેશું. પણ રમણ મહર્ષિ પાસે, બ્રિટિશ રાજ હતું ને ત્યારે, યુરોપનો એક પ્રોફેસર રમણ મહર્ષિ પાસે ગયો. મજાની આમ માથું તોડી નાખે એવી વાત, સમજાય તો, ધ્યાનથી સાંભળો તો. રમણ મહર્ષિ પાસે બેસીને કીધું, બાપા મહાત્માજી બહુ દુઃખી છું, ભયંકર વેદના, બેચેની, અશાંતિ, કોઈ પાર નથી મારી વેદનાનો, મને આમાંથી છોડાવો. મેં તમારું નામ સાંભળીને આવ્યો છું, મને આ દુઃખમાંથી, આ અશાંતિમાંથી, આ વેદનામાંથી મને છોડાવો. હવે ત્રાસી રમણ મહર્ષિ આમ જોઈ રહ્યા, અને પછી કીધું, પણ એ વાત બરાબર, તમે સીધે સીધો ધડાકો જ કરી દીધો કે મને આમ છે ને તેમ છે, પણ પેલા તમે કોણ છો એ તો મને કહો, તમારો પરિચય તો આપો. તો કે હું ફલાણી ફલાણી કોલેજમાં હું પ્રોફેસર છું. અરે એ તો તારો વ્યવસાય છે, એ તો તારો ધંધો છે, તું કોણ છે? હું વિલિયમ ડેરેક. હવે એ તો તારું નામ છે, તું કોણ છો? હું બ્રિટનનો રહેવાસી. એ તો તારો દેશ છે, તું કોણ છો? અરે હું એક પુરુષ છું. અરે એ તો તારો દેહ છે, તું કોણ છો? પેલો કે, મને આમાં કાંઈ ખબર નથી પડતી, તમે શું કહેવા માંગો છો? બસ તું કોણ છે એ જ્યારે જડી જશે ત્યારે તારું દુઃખ માત્ર અને અશાંતિ માત્ર મટી જશે. જા એ ખોલી લે. એટલે આમણે આમને પૂછ્યું કે તો હું કોણ છું? તો કે તું કોણ છે મને પૂછવાનું? તારી જાતને નો થાય સેલ, તારી જાતને પ્રશ્ન કર, તું કોણ છે, તું કોણ છે પ્રશ્ન કર. અને એ જ્યારે જાણી જઈશ ત્યારે દુઃખ માત્રની નિવૃત્તિ થઈ જશે. જ્યારે આપણને આપણું સ્વરૂપ જણાય કે હું દેહ નથી, ઇન્દ્રિયોથી સુખી થાવ એવો નથી, વિષયથી સુખી થાવ એવો નથી, આ લોકના કોઈ પદાર્થથી સુખી થાવ એવો નથી, કાયમી મારી ભેળું કોઈ રહેવાનું નથી, આવું જ્યારે આત્મજ્ઞાન થાય, ટ્રેનમાં બેઠા હોય, સ્ટેશન આવે તો ઉતરતું જાય, આ બધું છે જ ને બધું, એવું જ્યારે ભાન થઈ જાય ત્યારે બહુ મોટી ઘટના બને. હું બહુ સમજાય એવી વાતમાં કહું, સમજો. મને કોઈ એવો યોગી સિદ્ધ પુરુષ મળી જાય, આ વાતો થોડીક અઘરી છે પણ બહુ મસ્ત મજાદાર છે. મને કોઈ એવો સિદ્ધ યોગી મળી જાય કે જેની પાસે સિદ્ધિ હોય પરકાયા પ્રવેશની, બીજાના શરીરમાં ઉતરી જવાની, અને એ વિદ્યા મને, સપોઝ હો, એ વિદ્યા એ મને આપે, લે બેટા તારે જેના શરીરમાં પ્રવેશ કરવો હોય એમાં તું પ્રવેશ કરી શકીશ, મને એ વિદ્યા એને આપી. પછી હું જિજ્ઞાસાવશ એક કૂતરાના શરીરમાં હું પ્રવેશ કરું, ફરી ગયો ને, બેઠો આમ, પછી શેરીને નાખે, પછી આમ જોઈએ રાખું, છું કૂતરો? કૂતરાનો ખોરાક શું છે? મળ, ગતકી, ગંદકી, એઠું, અજી, ઉજી, ઉછિષ્ટ, આ તે બધું જ છે ને, માંસ મળેલું સડેલું પીલાઈ ગયા, આ મરદા સડેલા, એ જ કૂતરાનો આહાર છે ને. પણ મને સતત અંદરથી ભાન છે કે હું સાધુ છું, મારું શરીર તો ત્યાં પડ્યું છે, હું તો ખાલી આમાં આવ્યો છું, હું કૂતરો નથી. જો હું છું આ, તો હું કોઈ સંજોગોમાં આમ વિષ્ટા ખાઈ શકું? તમે વાત જો મજાદાર, સડેલું માંસ ખાઈ શકું? મને અંદર ખબર છે કે હું કોણ છું, પણ જો હું ભૂલી જાઉં અને મારી સ્મૃતિ ખોઈ બેસું અને એમ થાય કે હું કૂતરો છું, તો એઠવાડ ખાઉં. આપણી દશા એવી થઈ કે આપણે કોણ છે એ ભૂલી ગયા, એટલે આ દુનિયાનું બધું ભાવે છે. અને એ સત્પુરુષોને જ્યારે એમ ઓળખાઈ ગયો કે હું તો કોણ છું, એટલે મોઢું નાખવા સમર્થ થતા નથી. કેમ ખાય, કેવી રીતે ભોગવે, આ મારો આહાર જ નથી, હું તો સદૈવ પૂર્ણ છું, વિશુદ્ધ છું, આ મારો ભોગ નથી. અને જે આત્મવત્તે સુખે પૂર્ણ થાય એ પછી બીજા ભોગ ભોગવી શકે નહીં. એક દ્રષ્ટિ મારે સમજાવ્યું છે કે આ જીવે માતાનું દૂધ કેટલું ધાવ્યો છે સસ્તન પ્રાણીઓનું, કે જેટલું દરિયાનું પાણી છે એટલું તો ધાવણ ધાવ્યો છે છાતીએ વળગીને, એટલા દેહ ધર્યા છે. હાય હાય, હવે પુરુષોત્તમ ખોટું બોલે નહીં, દરિયાના પાણી જેટલું તો ધાવણ ધાવ્યા છે.
પછી શ્રીજી મહારાજ કે એવો કયો ધરતી ઉપર રસ છે જ્યાં અણબોટ્યો રાખ્યો છે, પશુ પક્ષીઓમાં થઈને બધું ખાધું છે, બધાને ધણી કર્યા છે, બધાને ઘરવાળી કરી છે, બધા જ ખાધું પીધું છે, કોઈ અજાણ્યું રાખ્યું નથી, તો એ તૃપ્તિ થતી નથી. પણ આત્મજ્ઞાન થાય ત્યારે જ તૃપ્તિ થાય છે. હવે એક તમને એવી જ બીજી વાત કહું, શિયાળ અને સિંહ એ બે ફરવા નીકળ્યા અને મુંબઈ પહોંચી ગયા, અને મુંબઈમાં એ બે જણા એબરે હોટલમાં જઈને એક ટેબલ ઉપર સવારનો નાસ્તો કરવા બેઠા. ફર્સ્ટ ક્લાસ એબરે હોટલ જોઈ છે ને, રસ્તા ઉપરથી જ જોઈએ છે ને, અંદર તો મેં જ જોઈ, ચાલો ને ફાઈવ સ્ટાર કોઈ હોટલ રસ્તા ઉપરથી તો જોઈએ છે ઘણી હોલિડેઝ ને ઇન્ડિયન, કેવી સરસ મજાની હોટલ ચકામકા, એવી હોટલમાં જઈ અને ટેબલ ખુરશી ઉપર બેસી ગયા સવારનો બ્રેકફાસ્ટ માટે. એટલે પેલા શિયાળે, વાત સાંભળજો, શિયાળે પેલા વેઇટરને હુકમ કર્યો, ઓર્ડર કર્યો, એક ચિકન, એના માટે હું એ જ લાવે ને તો ભાઈ, એક ચિકન, બે આમલેટ અને એક માંસનો સૂપ ગરમ ગરમ લાવ. એટલે વેઇટરે કીધું, અંકલ તમે આપના માટે હુકમ તો કર્યો, ઓર્ડર કર્યો, પણ મોટા અંકલ માટે કાંઈ નથી મંગાવવાનું? તો કે મોટા અંકલ ધરાઈને બેઠા છે, એના માટે ઓર્ડર કરવાનો નથી, એ જો ખાઈને ન બેઠા હોય તો મારો જ નાસ્તો કરી જાય, એ તૃપ્ત છે એટલે હું બચેલો છું એમ. જ્યારે આત્માથી કોઈ માણસ ભરાઈ જાય ત્યારે પછી એના કોઈ વિષયોના નાસ્તાની જરૂર પડતી નથી. આ છે આત્મવિચાર. અને બીજો છે ભગવાનની મૂર્તિના મહિમાનો વિચાર, સુપર બેસ્ટ, સુપર મોસ્ટ. શ્રીજી મહારાજે સારંગપુરના પાંચમા વચનામૃતમાં કીધું કે વાસના નિર્મૂળ કરીને સાવ ઉખેડીને ધોઈ નાખવા માટે ભગવાનની મૂર્તિનો મહિમા સમજવા જેવો, ભગવાનનો મહિમા સમજવા જેવું કોઈ સર્વોત્તમ સાધન નથી. લોયાના 17મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે જેની આ પૃથ્વી સ્થિર રહે છે, જેની બીકે ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય ચંદ્ર જેની બીકેથી પ્રકાશે છે, પાળ વગરનો સમુદ્ર મર્યાદામાં રહેશે, ઔષધિઓ જેનાથી ફળે ફૂલે છે, કાળ જેની શક્તિ છે, માયા જેની શક્તિ છે, પુરુષ અને અક્ષર જેની શક્તિ છે, એવા જે પુરુષોત્તમ એનો જેણે આવો મહિમા જાણ્યો, એને મહારાજ કે પછી એવું કયું પદાર્થ છે ભગવાનથી પાડે? એથી એક વાક્ય બોલ્યા કે ખુદ ભગવાનનો પાડ્યો પણ એ ભગવાનના ચરણારવિંદમાંથી ન પડે. માટે ભગવાનનું મહાત્મ્ય સમજવા જેવું કોઈ બીજું ઉત્તમ સાધન નથી. મોટી વસ્તુ મળે નાની છૂટી જાય, બહુ સીધી સાદી વાત. પણ જોજો, હોંકારો દેજો, હા સાવધાન થઈને, મળશે નહીં પછી બીજીની વાત છે, પણ જો અહીંયા હું 1 કરોડ રૂપિયા મૂકું, હોંકારો દેજો, સામે બીજી બાજુ 10 કરોડ મૂકું, બેમાંથી 1 લેવાના, ક્યાં લ્યો, ક્યાં લ્યો, એ ધીમું ધીમું બોલવાનું, 10 કરોડ. મોટી વસ્તુ મળે નાની છોડી દે માણે. હવે 10 કરોડ મૂકું, જોજો, 10 કરોડ મૂકું, બાજુમાં 100 કરોડ મૂકું, બેમાંથી 1 લેવાના, કયો ઢગલો ઉપાડો, 100 કરોડ. હવે એક બાજુ 100 કરોડ મૂકું અને બીજી બાજુ પારસમણી મૂકું તો કયું લ્યો? પારસમણી, કારણ કે અનલિમિટેડ છે, આમાં તો 100 કરોડ પૂરું થઈ જાય ને, ઓલું તો ઢગલમ ઢગલા રેલવેના ટ્રેકને અડાડો, આખી રેલવે 100 નહીં થઈ જાય. કરોડો રૂપિયા છે, 100 કરોડે પૂરું થતું નથી પારસમણીમાં, ટચિંગ સ્ટોન, અડાડો લોખંડને 100નું થઈ જાય. 100 કરોડ તો લિમિટેડ છે, અનલિમિટેડ છે, એટલે પારસમણી લઈએ. પણ હવે કહું, એક બાજુ પારસમણી મૂકીએ અને બીજી બાજુ ચિંતામણી મૂકીએ તો બેમાંથી કયું લ્યો? ચિંતામણી, કારણ કે પારસમણી તો 100નું આપે, એને વેચવું, પૈસાને સાચવવો, ખરીદી કરવા જવું, જોઈએ વસ્તુ માટે ફાંફા કરવા, અને સુરક્ષાની તૈયારી કેટલી રાખવી, માથાકૂટ કેટલી ફૂંકી મારે, હેરાન હેરાન થઈ જાય. અને એટલે ચિંતામણીમાં સાચવવાનું કાંઈ નહીં, સામે મૂકીને પગે લાગીને કેવો મર્સિડીઝ ગાડી આપો, ફૂંક દઈને આવે, આમ પગે લાગીને કે સ્વર્ગની અપ્સરા હાજર, હા હાજર, ચિંતામણી આપે લ્યો. હવે આવી આવી મળે તો બીજું લે પણ, અને આવડું નાનું આવડું ખિસ્સામાં રાખીને ફરે, બધી જ વસ્તુ મળે તો પારસમણી મૂકી દે, ચિંતામણી લે ને, હા ચિંતામણી લે. પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું ભગવાનની મૂર્તિ છે ચિંતામણી છે.
પણ આપણે મૂર્ખા છે, આપણે લેતા નથી. ચિંતામણી છે, પણ 25માં પ્રથમના 25માં કીધું, વાત જાણજો, 25માં વચનામૃતમાં પ્રથમના શ્રીજી મહારાજે કહ્યું ચિંતામણી ભગવાનની મૂર્તિ છે પણ બાળકના હાથમાં છે. આપણે બધા બાળક છે, આપણને ખબર નથી કે આપણા હાથમાં શું છે. પુરુષોત્તમ નારાયણ આપણને જે મળ્યો છે, સ્વામિનારાયણ આપણને મળ્યો છે, એ કોણ છે એ આપણને ખબર નથી. એની સામે બેઠા છીએ, એની કંઠી પહેરી છે, એની માળા લીધી છે, એનો સત્સંગ કર્યો છે, આપણને ખબર નથી કે કોણ છે. બાળકના હાથમાં છે. પણ વાત સાચી છે, આપણે બાળક હતા ત્યારે આપણને કોઈ પેંડો બતાવતું અને બાજુમાં રૂપિયાનો ઢગલો હોય તો આપણે રૂપિયાને નહોતા અડતા, પેંડાને અડતા હતા, કારણ કે પેંડાનો મહિમા જાણતા હતા. આ ખાઈએ તો ભૂખ જાય, મજા આવે, સ્વાદ આવે, રૂપિયાની સામું જોતા નહોતા. એ જ છે ને, આપણે જેમ મોટા થયા પછી ખબર પડી કે પેંડો જાય તેલ પીવા, રૂપિયામાં જ પેંડા છે. એટલે પછી રૂપિયો પડ્યો હોય ત્યાં પેંડો ઘા કરી દે અને રૂપિયા ગજવામાં નાખવા માંડ્યા. અને એમ કરતા આપણી જેવડા મોટા થયા 420 ત્યારે આપણને ખબર પડી, ભાઈ ક્યાં વાત કરે, સર્વે ગુણા કાંચનમ માશ્રયંતે, રૂપિયો છે જ, હો ખાવાનું છે, પીવાનું છે, ગાડી છે, લાડી છે, વાડી છે, પદ છે, પ્રતિષ્ઠા છે, આરતી છે, પૂજા છે, સૌ બધું આપણું છે, ભાઈ ભાઈ સલામ છે, બધું જ છે, પૈસામાં છે, આવો ભાઈ બેસો ભાઈ, બધી પદ પ્રતિષ્ઠા જાહો જલાલી જે કાંઈ ગણો, પૈસો છે તો પૂછે, નહીતર કોઈ પૂછતું નથી. માટે પૈસામાં જ સઘળું છે, રૂપિયાને પકડો. અને એવો મહિમા સંભળાવો, સમજાયો પછી જેવા રૂપિયા પાછળ પડ્યા છે પાછું વાળીને જોયું નથી. ગિરનારની ટૂંક ઉપર ચડવું હોય રૂપિયા માટે તો ચડે. છોકરા અહીંયા રહી જાય, માવતર અહીંયા રહી જાય, વિદેશમાં ભૂખ્યા તરસ્યા રખડે, અહીંયા કણબીનો છોકરો સુખેરી માણસ રહેતો હોય ને હોટલમાં એઠા કપર કાબી માસણ માંજે, પણ રૂપિયાનો મહિમા છે, ડોલરની કડકડતી લીલી નોટોનો મહિમા છે. એટલે ત્યાં પહોંચ્યો છે, પીત પાપડા જેવી આંખીઓ થઈ જાય તો 12-12, 18-18 કલાક કામ કરે, ઓવરટાઈમ કરે, રાતપાળી કરે, ભૂખ્યા પેટે કામ કરે, હાડક્યાનો માળો થઈ જાય તો 12-12 રતલિયા ગણ કાળા ઉનાળામાં ફેરવી ફેરવીને ઓલું તોડવા માટે નાખે. રૂપિયો ભાળી ગયા છે અને રૂપિયા માટે સગા બાપની કતલ કરવી હોય તો કરી નાખે. રૂપિયાનો મહિમા સંભળાણો છે, મહિમા સમજાણો એટલે પાછળ પડી ગયા. પણ હવે સમજો, વાત ટર્ન લે છે. આટલો રૂપિયો છે મોટો, પણ એ રૂપિયાથી બધું મળે? કોણ કહેતા હૈ કે હર કે કોણ કહેતા હૈ કે દોલત સે હર ચીજ મિલતી હૈ? ધ્યાન સે સુનના, કોણ કહેતા હૈ કે દોલત સે, દોલત એટલે પૈસો, કોણ કહેતા હૈ કે દોલત સે હર ચીજ મિલતી હૈ? કોઈ નીંદ લા દે હમ રૂપિયો કે બિસ્તર પર સોયે હૈ. ઊંઘ નથી આવતી, લાવો ઊંઘ લાવી દો, રૂપિયો કે બિસ્તર પર સોયે હૈ. પૈસા વાળા ઊંઘ આવે, રૂપિયો પૈસો લાવે, રૂપિયો ઊંઘ લાવી દે. અરે એને જ ઊંઘ વડાડી હોય, ના મળે, રૂપિયો ઊંઘ નહીં લાવે. રૂપિયો ખાવાનું ફર્સ્ટ ક્લાસ ફૂડ લાવી દે, પણ ભૂખ કોણ લાવી દે? પૈસાવાળા હોય, ડાઇનિંગ ટેબલ ઉપર કેટલી વસ્તુ હોય, પેટ ચોળીને બુગાડું કરીને બેઠા હોય, શું ખાશું? તારા બાપનું માથું આખો દિવસ ખાય છે, ભૂખ નથી. ડૉક્ટર સાહેબ કંઈક કરો, તો કે એરડિયું પીતા જાઓ, અને સવારે પછી કપડાં ઢીલા રાખજો, બીજું શું, અને થોડી સૂંઠ ફાંકજો, નહીં ગૌમૂત્ર પીતા જાઓ, બકરીનું મૂત્ર પીતા જાઓ, ન પીવા જેવું પીવે, પણ રૂપિયો ભૂખ લાવતો તોય ડૉક્ટર પાસે પછી પેટ ઉગાડું કરીને બેઠા હોય, સાહેબ આ ભાંભરડા જેવું થઈ ગયું છે. રૂપિયો મટાડતો નથી, ભૂખ ક્યાંથી લાવે? એસી બારીએ બારીએ નાખી દે, પણ ટાઢું હૈયામાં રૂપિયો કરી દે. 4 એસી જલતા હોય તો પરસેવું લૂછતા હોય, પરસેવું લૂછતા હોય. રૂપિયો શાંતિ ન લાવે. ઘરની અંદર ટી સેટ, ટીવી સેટ, ડિનર સેટ, સોફા સેટ, સારી સેટ, સફારી સેટ, ગાડી સેટ, આખું કુટુંબ અપસેટ. ઘરમાં બધાને કલહ, એ કલહ રૂપિયો મટાડે? એ રૂપિયાએ જ કલહ કર્યો હોય. રૂપિયો આવ્યા પછી જ ઝઘડે,
બે જ પંક્તિ પણ મને તેમ થયું આ કવિ જો મને મળી જાય ને તો એને બથમાં ગાલીને બેઠું. નામ તો મળ્યું છે મને, પણ એણે કેવી ગજબની કંઈક સૂઝમાંથી એણે પંક્તિ બે લખી, હું તો સાંભળી કે વાંચી ત્યારથી આમ ધ્રુજી ગયો. મેં કે આણે આટલામાં બધું જ નાખી દીધું, સાંભળવી છે? અરે શું અફલાતું. એમણે એમ કીધું, સાંભળજો, નહીંતર આજના ઇંગ્લિશ મીડિયાના જમાનામાં હવે કોઈને કવિતા સાહિત્ય કંઈ સમજાતું નથી. આજે બધું ગયું અને જતું જ રહેવાનું, અને જે દેશની માતૃભાષા મરી જાય એનો સંસ્કાર માત્ર મરી જાય. આ ઇંગ્લિશ આવ્યો એટલે આ બધા અડધા ઉગાડા મીંડા રખડવા, માતૃભાષાના ખોળામાં ભણ્યો હોય ને એ અંગૂઠો દેખાવા ન દે, એ માની કિંમત છે. હે, એટલે ઘણા કહેતા હોય ને ઇંગ્લિશ ભાષા તો કામ મેં આતી હે, કામ વાલી હે. બરાબર છે, ઇંગ્લિશ ભાષા કામ વાલી હે, જન્મ દેને વાલી નહીં હે, વો કામ વાલી હે. જન્મ દેને વાલી માં તો હમારી ગુજરાતી હે. પેલા કવિએ બે જ પંક્તિઓ લખી, ના હોય જો કશું, યાદ રાખજો, મેં તો એક વાર વાંચીને યાદ રહી ગઈ, અફલાતુન પંક્તિ, ના હોય જો કશું તો અભાવ નડે છે. મારી પાસે પૈસો નથી, મારે ખાવાનું નથી, મારા પાસે કપડાં નથી, ના હોય જો કશું તો અભાવ નડે છે, અને હોય જો બધું તો સ્વભાવ નડે છે. શું આટલી જ તાળી હોય આવી કવિતા માટે? ના હોય જો કશું તો અભાવ નડે છે, અને હોય જો બધું તો સ્વભાવ નડે છે. અને સ્વભાવનું દુઃખ છે, બીજું શું છે? શ્રીમંતોને ત્યાં શું છે, કમી શું છે? રિમોટ કંટ્રોલ છે બધું, એકબીજાના સ્વભાવ માથા તોડી નાખે છે. ગુણાતીતાનંદ સ્વામી કે, દુઃખ તો અમારી વારીમાં હતું, માર પડતા, રખડવું પડતું, અપમાન થતા, ખાવા મળતું નહીં, ઉઘાડે પડ્યા રહેતા, આજે સુખપાલમાં બેસીને પ્રભુ ભજો એવું છે, કોઈ દુઃખ નથી, પણ એક દુઃખ છે સ્વભાવનું. અને સુખી થવા જ ન દે. તમે શીરો કરો તો કે શીરો કર્યો, શીરો શીરો કર્યો, જરીક લાડુ નો ગોળ ગોળ કરીને ખસખસ કરીને કરી દેવાય, એટલે લાડુ ચૂરમાં કરીને મૂક, લાડુ કર્યો, લાડુ સીઝન પ્રમાણે રસ કેરી નો ન કરાય, તને નળિયાનો ભૂકો દેવાય. સ્વભાવ નડે, બોલો, સુખી ન થવા દે, ન થવા દે. સ્વભાવ, સ્વભાવ હોય જો બધું તો સ્વભાવ નડે. પૈસો ઘરને સેટ ન કરી શકે, કુટુંબને સેટ ન કરે, વીખી નાખે. પૈસો આવ્યા પછી જ વિખાય બધું, નહીતર અડધો રોટલો બધા ચોથ્યો ચોથ્યો કરી મરચું ને છાશ પી અને તૂટેલી ખાલીમાં સૂઈ રહીએ, એકબીજાના પગના ઠેબાઈ ખાય. આપણે ગરીબ છીએ, આપણે બીજું ન હોય ભાઈ, આપણે કોને કહી, આપણે આમ જ રહેવાય. અને આવ્યા પછી આ ઘરેણાનો ઘાટ તમે આવો કર્યો તો મારા માટે કેમ આવો ન કર્યો? એટલે આ ઘરેણા નથી, લુગડા નથી, ગણાને મળતા એ જુઓ. તમે ઘરેણાની દો છો પણ સ્વભાવ નડે છે. પૈસો સ્વભાવ બગાડે અને પૈસો સ્વભાવ વધારે હોય એને બગાડી નાખે અને બીજા સ્વભાવ વધારે એ પૈસો. એટલે પૈસો એસી લાવી દે શાંતિ નહીં, ફૂડ લાવે ભૂખ નહીં, અને કલહ મટાવે નહીં. શેર માટીની ખોટ હોય પૈસો લાવે, એટલે સંતાન ન હોય એટલે મરી જાઓ ને, અમેરિકા સુધી ફાંફા મારીને આવે, દવાખાને બધે બધે ફરી ફરી નથી સંતાન થાત, પૈસો લાવી દે. અસ્થમા એટલે દમ થઈ ગયો, કેન્સર થઈ ગયો, એ પીડાનું દર્દ, તમે હોસ્પિટલાઇઝ થઈ જાઓ, દવા બરાબર કરાવો, પણ દર્દ અને પીડા પૈસો કાઢી દે ને ભાઈ. અને છેલ્લે મોત આવે ત્યારે રૂપિયો અટકાવી શકે મોત? હવે આંખ કાન ખુલ્લા રાખીને સાંભળો, આ બધું અશક્ય છે ને, મારે ચિંતામણી તમને સમજાવીશ, બાની આને મારે પારાયણ નથી કરવી, આ બધું અશક્ય છે ને. દીકરો ન મળે, રોગ ન જાય, મોત ન અટકે, કશું ન થાય, શાંતિ ન થાય, બધું છે ને, બધું પૈસો નથી કરી શકતો ને, એ જોગી સ્વામી જેવા સંતની દુઆ મળે તો આ બધું અશક્ય છે, બધું શક્ય થાય. હજી સમજો, મારે હજી બીજી વાત કરવી છે. આપણા વલ્લભ રાદડિયા ભૂતપૂર્વ વિદ્યાર્થી, એના કાકાની દીકરી, એમને તરઘડિયાના રાઘવભાઈ હિરપરાની સાથે પરણાવ્યા. બે ત્રણ વાત કહીશ, તમે જોજો.
આજ ભલે થોડું મોડું થાય, મારે તમને કેવું જ છે, કોઈ ના પાડે તોય મારે કેવું છે. આજે મારે તમને પુરુષોત્તમની થોડી વાત કરવી છે અને પૂરી કરીને જ રહીશ, તમે સાંભળજો. વલ્લભભાઈ આ રાઘવભાઈ હીરપરા એની સાથે એને પરણાવ્યા. મહિનાઓ ગયા, ખોળો ભરાણો, સીમંત ઉજવાયો, સાતમો મહિનો થયો, દીકરીના પેટમાં કંઈક દુખાવો થયો, હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે કીધું બાળક મરી ગયું છે, કાઢી નાખવું પડશે અને પેટમાં એવો બગાડ થઈ ગયો છે, હવે તમને કોઈ સંજોગોમાં કોઈ સંતાન નહીં થાય. આશા છોડી હતી, આખું પેટ બગડી ગયું છે, હવે નહીં થાય. આ તમારા કોઠાની આ જ રીત છે, આવી રીતે થશે અને જોખમ તમને છે. પછી ઘણી દવાઓ કરાય, 15 વર્ષ નીકળી ગયા, પછી મન મનાવી લીધું કે આપણા નસીબમાં દીકરો કે દીકરી કંઈ છે નહીં. નિવૃત્ત થઈને પછી આવીને રાજકોટમાં આવીને મકાન રાખીને રહેવાનું રાખ્યું, પણ ગુરુકુળ નજીક પડ્યું એટલે પછી ત્યાં આવે, બેસે, થોડી વાર બેસે, એમ કરતાં કે બેસતા રહ્યા. એમાં જોગી સ્વામી ત્યારે સાજાનરવા એમનો પરિચય થયો, સ્વામી પાસે બેસે અને જોઈએ રાખે. બીજો કે સત્સંગ નહીં કાંઈ, એટલે બીજી રીત રસોની કાંઈ ખબર પડે નહીં, પણ એક જોગી સ્વામી છે અને પોતાને હવે તો બીજું કાંઈ આધાર નહીં, એટલે શાંતિ મળે એટલે બેસે, અને સત્પુરુષ છે એની પાસે બેસે, શાંતિ થાય. પણ રોજના બેસવાથી જોગી સ્વામીને આંખ તો મળે ને, એટલે એકવાર એકલા બેઠા છે એટલે જોગી સ્વામી કે શું નામ? વલ્લભભાઈ. ઠીક, સારું છે ને, આંખમાં પાણી આવી જ જાય, સ્વાભાવિક છે. એટલે કીધું સ્વામી આમ તો બધું સારું છે, તો કેમ મોઢું આવડું થઈ ગયું? મારે કોઈ સંતાન નથી. એમ ડૉક્ટરે આવું કીધું છે ને, એની પરિસ્થિતિ આવી છે અમારા ઘરના નહીં, એટલે એમાં કોઈ થાય નહીં એવું છે, એટલે મનમાં રહ્યા કરે. જો વલ્લભ, સત્સંગી થા, અમારા હાથે કંઠી પહેર, પૂજા લે, સ્વામિનારાયણનો થા, સ્વામિનારાયણનું ભજન કર, શ્રીજી મહારાજ તને દીકરો દે. અરે મા બાપ, તો મારે હું થાઉં સત્સંગી? સ્વામીએ પૂજા આપી, કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, પછી તો મેળા ભજન કરવા, થોડા મહિનાઓ ગયા અને સારા દિવસો રહ્યા. પણ સાતમો મહિનો બેઠો, જોજો, સાતમો મહિનો બેઠો ને પેટમાં દુખાવો થયો, સીધા હોસ્પિટલ લઈ ગયા, ડૉક્ટરે તપાસ્યું, જલ્દી નિર્ણય કરો, ગર્ભ અવિકસિત છે, વજન બહુ ઓછું છે, બાળક આડું છે, મરી જશે તો પછી બાઈને ખોઈ બેસશો, માટે જલ્દી નિર્ણય કરો અને નિકાલ કરવો જરૂરી છે. તમે જલ્દી કહો, તમે કેમ કરીએ? આ દોડતા જોગી સ્વામી પાસે આવ્યો કે સ્વામી આવી તો થયું, આવું છે, બાળક આડું, પહેલાંની જેમ જ પાછું વિકૃતિ, અને છોકરું સાવ 7 મહિના થયા તો અલ્પ વિકસિત, ડૉક્ટરો કહે છે જલ્દી નિર્ણય કરો, આને કાઢી નાખવું પડશે, નહીંતર બાય હાથમાંથી ખોઈ બેસશો. સ્વામી હવે તમે કયું એમ કરું? સ્વામી કે માળા તને ભગવાનમાં સાધુમાં વિશ્વાસ જ નથી, ડૉક્ટરને શું ખબર પડે? તને મહારાજ દીકરો દેશે, કાંઈ ચિંતા કરીમાં બેઠો બેઠો ભજન કહે, એ કાંઈ નથી કરવા દેવું, કઈ હિંમતથી કહેતા છે ઓલે. પછી ડૉક્ટરને કહી દઉં કે અમારે તમારે દવા થાય કરો, પણ અમારે નિકાલ નથી કરવો. એટલે કે મૂર્ખામી કરો છો તમે, બાઈ ખોઈ બેસો તો કે ભલે ખોઈ બેસે, પણ અમારે નથી કરવું. એ દવા કરીને ઘરે લઈ ગયા, બધી પીડા મટી ગઈ. 8મે મહિને ડૉક્ટર સિદ્ધાર્થ પટેલના દવાખાનામાં દાખલ કર્યા, 1 મહિનો વહેલો, પણ બાળકનો જન્મ થયો અને બાળક તંદુરસ્ત. 1 મહિનો વહેલો પણ તંદુરસ્ત બાળકનો જન્મ થયો. 1.5 મહિને આવી જોગી સ્વામીને દર્શને લાવ્યા, 5મે મહિને જોગી સ્વામીને કંઠી પહેરાવી અને બળદેવ એનું નામ પાડ્યું, કર્મની રેખ પર મેખ મારે આ સાધુ. બાજુમાં રાજકોટની પાસે ખીરસરા ગામ છે, સામચી બાપુ સ્વામીના બહુ પ્રેમાળ હેતાળ, વારે વારે લઈ જાય, શિંગવાળા કરે, મગફળીવાળા કરે, પેલા શેરડી ઉત્સવ કરે, આ બધો ઉત્સવ કરાવે સ્વામીને રાખે ને. એમાં ખીરસરામાં એમણે ભાગવત સપ્તાહનું આયોજન થયેલું એટલે સ્વામીને પોતાની વાડીએ જ ઉતાર્યા, વાડી બહુ સારી, બધી સરસ મજાની, તો ત્યાં જ ઉતાર્યા સંતો સાથે, સ્વામી ત્યાં રહે. એમાં 5-7 દિવસ વયા ગયા. એક રાત્રે એની ભેંસને ગમે તે કંઈ ખાવામાં આવી ગયું કે જાનવર કરડી ગયું, ગમે તે ભેંસ હાથની જેવી, એનું દૂધ રોજ સંતોમાં વપરાય, એની ભેંસ ચતીપાટ થઈ ગઈ, આંખના ડોળા ફાટી ગયા, મોઢામાંથી ફીણ નીકળી ગયા, જીભ બહાર નીકળી ગઈ, બે ઢમઢોલ જેવી થઈ ગઈ, મરું કે મરશે. સામચી બાબુ વારે વારે રૂમમાંથી બહાર આવે ને વળી ભેંસને નજર કરે, વળી પાછા જાય ને વળી ભેંસને નજર કરે, એ અર્ધેક રાતનો ગજર ભાંગ્યો હશે અને જોગી ઉઠા. આવીને કે બાપુ શું આટા ફેરા કરો છો? તો કે સ્વામી આ ભેંસ મરું મરું થઈ છે, મા બાપ હાથની જેવી ભેંસ, આવું એનો દૂધ, અમને તો પ્રાણી હોય તો અમારા માટે તો ગુજારો છે, અને આમ ભઈ જાય એની પીડાય છે, પણ એમાં મરું મરું છે એટલે હું મરી કે કેમ, તો પછી મારે એને ઢળડાવીને લઈ જવાનું જલ્દી, તમે સંતો છો તો એ પહેલાં બધું નિકાલ થઈ જાય એટલા માટે હું આવજા કરું છું. સ્વામી કે બેટરી લે અને પાણીનો લોટો લે, મારી હાલ. ઓલા તો ઢળડાવાળાની હાર રાહ જોવે છે,
મારી હારી હાલ એ રાતના તારોલિયા ટમટમે છે. જોગી સામે બેટરીના અજવાળામાં ભેંસની સામે નજર કરી, પાણી છાંટ્યું, એક આંટો માર્યો, સામછીને કહી દે જા રૂમમાંથી બહાર નીકળતો નહીં, હોઈ જા, માથે ઓઢીને ચિંતા કરતો નહીં તારી ભેંસને કાંઈ ન થાય. સવારે 4 વાગે નિયમ પ્રમાણે જોગી સામે ઉઠ્યા ને સામછી બાપુને કે બાપુ હા જાજી ભેંસ શું કરે જોયા જઈ ગયા, ત્યાં તો ભેંસ બેઠી બેઠી વાગોળે. સ્વામી ભેંસ તો હાવ હાજી નરવી. સાંભળ સામજી, જેનું દૂધ શ્રીજી મહારાજ જીમા, જેનું દૂધ અમે સાધુ જીમા, એ શ્રીજી મહારાજ અહીંયા બેઠા હોય અને અમે અહીંયા બેઠા હોય અને એનું દૂધ પીને જો પીધું હોય ને અમે અહીં બેઠા હોય ને ભેંસ મરી જાય તો શ્રીજી મહારાજની મારી બેયની લાજ જાય. તારી ભેંસને કાંઈ નહીં. વ્યાપકાનંદ સ્વામી ફૂલમાળને બેઠી કરી હતી બોટાદ, દેહા દાહા ખાચરની ઘોડી નાખી દીધું કે મચ્છર હણહણતી ઘોડી બેઠી થઈ ગઈ, નહીં તો દાહા ખાચર રોઈરો નર્ધા થઈ ગયા એટલે બેઠી કરી. બાલ મુકુંદાસ સ્વામી કોઈને ધામમાં જવું હોય બે સામે એમ સામું નજર કરે ધામમાં મોકલી દી. મહારાજ હમણાં મારે નથી જવું, મારા છોકરાને વિવાહ આવ્યા છે, આલે ચાદર જે દી ઈચ્છા થાય તે ઓઢીને હુઈ જાય છે. શ્રીજી મહારાજ તને તેડી જાય છે, 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે 20 વર્ષે અરે 50 વર્ષે જે દી આ તને ઈચ્છા થાય તે ચાદર ઓઢીને હુઈ જાય છે, તને મહારાજ તેડી જશે. અમદાવાદ પાસે ચીખલોદ ગામ મહાનુભાવને સામે મંદિર કરે, બાજુમાં એક અંબૈદાસ પટેલની વાડી, ત્યાં નાવા ગયા. નાતા નાતા સામે નાઈને બેઠા તો લીમડા પણ આમ એવા ખોટા જેવા, નહીં આખી ત્રાસી ડાય, નહીં પછી આમ આમ થળિયું જરાય ત્રાસું, નહીં ગોબો હાગના ખોટા જેવા, આમ એક એક લીમડા નજર મારો તો એમ થાય કે આવા લીમડા ક્યાંય જોયા નહીં. સ્વામીની લીમડા ઉપર નજર પડી, સ્વામીને થયું કે આ લીમડા મંદિરના કામમાં આવ્યા છે. એટલે હરિભક્તો હાર્યા હતા એને કીધું કે ભાઈ આ લીમડા પટેલ આપે અંબૈદાસ સ્વામી, દીકરાની જેમ ઉછેર્યા છો એ લીમડા ન દે, એ આને બળદ કે ભેંસ એની જ હોય, એ જો લીમડાને ઘસે ને માથું તો બળદને ભેંસને લાકડી મારે પણ લીમડાને ટોચો ન પડવા દે, એવા લીમડા ઉજેરી રહ્યા છે. તમે જોવો છો ને કેમ ખાડો ટચરો આકી વાંકી ડાળ છે, સીધા હોટા જેવા, દીકરાની જેમ બાથમાં ભરી ભરીને પાણી સિંચીને છો આ પટેલે લીમડા ઊભા કર્યા. સ્વામી કે એમ, પણ વાત કરવામાં શું વાંધો, બોલાવીએ. આવ્યા બેઠા. સ્વામી કે પટેલ લીમડા બહુ સારા છે ને અમારે મંદિરમાં વાપરવા છે. મહાત્માજી નાઈ લ્યો એટલી વાત બરાબર છે વાડીએ, પણ લીમડાની વાત પડી મેલો, લીમડા તો મારા દીકરા હાટે એને હું કાંઈ નો, અત્યારે પક્ષીને વધારે માળો કરવા નથી દેતો, એમાં હું એને કરવતી અડવા દઉં, વાત કેવી કરો, દીકરા જેવા દીકરા જેવા. ત્યાં એક હરિભગત બોલ્યો, સ્વામી મા બાપ એને એમ જ હેત હોય, કારણ કે એને કોઈ દીકરા નથી એટલે હેત બધું લીમડા ઉપર છે, એટલે લીમડાને દીકરાને જ્યાં ઉછેર્યા છે, એને કોઈ દીકરા દીકરી સંતાન કાંઈ નથી. સ્વામી કે એમ પટેલ લીમડા આપો તો દીકરા ભગવાન દે. હવે આમાં કોની દાઢ નો ગળે, શું કહો છો મહાત્માજી? હા તું જેટલા લીમડા દે એટલા દીકરા મારો ઠાકોર તને દે, હે જેટલા લીમડા દે એટલા ઠાકર તને લીમડા દે, એટલે છોકરા દે, પણ એક શરત, જેટલા લીમડા દે એટલા છોકરા ઠાકોરજી દે, પણ અર્ધા અમારા ને અર્ધા તારા, મતલબ અર્ધા સાધુને દઈ દેવાના. એ સાધુ થઈ જાય, સાધુ એની મેળે થઈ જાય છે, તારે રજા લેવા આવે ત્યારે તારે એને એને માથાકૂટ નહીં કરવાની, એના છે એમ દઈ દેવાના. જેટલા દે એટલા છોકરા, પણ અર્ધા અમારા ને અર્ધા તારા, એ તારા ગ્રહસ્થ મારી. વપરાતા વપરાતા પટેલે કીધું તમે તમારે વપરાતા જાઓ, લેતા જાઓ લીમડા, 7 લીમડા વપરાણા. અને સ્વામી કે હવે હા તો પટેલ કે સ્વામી આ હાથના અડધા કેમ કરવા? સ્વામી કે મારે તારે કરવાના છે, જેને દીકરા દીધા છે ઠાકોરજીને અડધા કરવાના છે, કરશે. અને કેમ થયું 7મા દીકરાનો? 40 વર્ષ ગ્રહસ્થ રહ્યા અને વૈરાગ છે, 40 વર્ષ અમદાવાદ દેશમાં મંદિરમાં સાધુ રહ્યા અને પછી ભગવાનના ધામમાં ગયા, થઈ ગયા 3.5. એનું નામ ઘનશ્યામદાસજી હતું અને ઘણા વખત સુધી એ લીમડાવાળા સાધુ તરીકે ઓળખાતા એની પરંપરામાં. આ મહાનુભાવાનંદ સ્વામી, હું એ કહેવા માગું છું આ કઈ કહીને કે જે વસ્તુ કોઈ નથી કરી શકતું એ સંત કરે છે, શા માટે એની પાસે ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી છે, એ ચિંતામણીથી કરે છે. જે ચિંતવે તે આપે છે, અશક્ય વસ્તુ છે. લીમડા આપો છોકરા થઈને પાછા અડધા થાય, તમારે ઘણાની ઈચ્છા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે મારો છોકરો તમે લઈ જાઓ, હું 10 લાખ આપું અને દર વર્ષે ધોતિયા હું ચડાવવા આવું, પણ તમે લઈ જાવા. ને મેં કે તારે ઘેરે ન હચવાય અમારે હચવાય, પણ ન થાય એમ. ચિંતામણી છે એની પાસે એટલે થાય છે ને. હવે સાંભળજો એનો અર્થ શું થયો.
કે આ બ્રહ્માંડમાં જેટલી સંપત્તિ છે એનાથી સુપર મૂલ્યવાન ભગવાન છે. જે સંપત્તિ કાંઈ નથી બ્રહ્માંડની કરી શકતી એ ઠાકોરજી કરે છે, માટે ઠાકોરજી મૂલ્યવાન છે. મતલબ બ્રહ્માંડમાં કાળ માયાનો વિસ્તાર છે ને કર્મનો વિસ્તાર છે, તો એમાં કર્મની રેખ પર મેઘ પડે છે ને, તો એનો સીધો અર્થ એ થયો કે ઠાકોરજી છે એ કાળ કર્મ માયાના નિયંતા છે. એની દોરી સંચારથી કાળ કર્મ માયા હાથમાં છે. એનો અર્થ શું થયો કે આ અખિલ બ્રહ્માંડનો માલિક એ છે, કે ધણીનું ફેરવ્યું કોઈ ફેરવી શકતા નથી. આ આ માલિક થયો ને સૃષ્ટિનો, બ્રહ્માંડનો. હજી થયો ને? હવે સાંભળો, પ્રથમ પંચાળાનું પહેલું અને અંત્યનું 39 શ્રીજી મહારાજે જે સુંદર વિચાર મૂક્યો કે ભાઈ જેમ કોઈ મોટો શાહુકાર, હવે મધુરમ 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 મધુરાધિપતે રખીલમ મધુરમ એવી વાત છે. હા, તમે થાક્યા હોય એમ હું થાક્યો હોઉં, પણ વાત મધુરમ મધુરમ મધુરાધિપતે રખીલમ મધુરમ. પંચાળાનું પહેલું અને અંત્યનું 39 જે વિચાર શ્રીજી મહારાજે મૂક્યો એ તમે જોવો. જેમ કોઈ મોટો શાહુકાર ગરીબોને માટે પરબ બાંધે, પાણીની રસ્તાઓ બનાવી આપે, વૃક્ષો સારા વવડાવે, અન્ન ક્ષેત્ર બંધાવે, સરસ મજાના સદાવ્રતો બંધાવે, પોતાના નોકર ચાકરને 7 માળની હવેલીઓ જેવા તો બંગલા બનાવી આપે નોકર ચાકરને, તો આ બધું જોઈને પેલો વિચાર શું આવે કે ગરીબને માટે જેણે આટલું કર્યું છે તો એને ઘેર કેટલી સમૃદ્ધિ હશે. તો આ બ્રહ્માંડ, આ આ પૃથ્વી ઉપર તમે અમેરિકાવાળા જુઓ, આઈના જુઓ, લક્ષ્મી મિત્તલ જુઓ કે બીજા જે જે બધા છે, એને 100 કરોડના 100 કરોડ પાઉન્ડના બંગલા ખરીદે છે અને છોડ્યું ઉછળે છે, એટલી સંપત્તિ આ બધા આ પૃથ્વી ઉપર આપણે જોઈએ છે ને, કે જોઈને આપણે આમ ધધા 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 ધ થઈ જાય છે ને, તો આપણી જેવા રાક માટે જે પરમાત્માએ આવા વિષય ભોગો રચ્યા છે એ સહજાનંદ સ્વામીને ઘેર કેટલું હશે, કે આપણી જેવા રાક માટે આવું કર્યું છે તો એને ઘેર કેટલું હશે. સીધો હિસાબ. બીજી વાત, શ્રીજી મહારાજ કે પશુઓ કરતા મનુષ્યમાં સુખ વધારે છે, મનુષ્યના સુખ કરતા રાજાનું 100 ગણું સુખ વધારે છે. રાજાને 100 ગણું સુખ, રાજાને કરતા 100 ગણું સુખ દેવતાને, દેવતાના કરતા 100 ગણું સુખ ઇન્દ્રને, ઇન્દ્રના કરતા 100 ગણું સુખ બૃહસ્પતિને, બૃહસ્પતિના કરતા 100 ગણું સુખ બ્રહ્માને. કેટલું ગયું? આપણા કરતાં બ્રહ્માનું સુખ કેવું થયું? આપણે આવા બંગલા ને આવું થાય, આવું હોલ થાય તો આપણને થાય કે ઓહો હો 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 હો. તો રાજા ને એના ઉપર દેવતા ને એના ઉપર ઇન્દ્ર ને એના ઉપર બૃહસ્પતિ ને એના ઉપર બ્રહ્મા, 100 ગણા એ બ્રહ્માનું સુખ કેવું? એને ક્યાં કેવું હશે? હવે એ તો કલ્પના જ કરવાની રહી ને આપણને. આપણે અમેરિકા ગયા વગર કલ્પના નથી આવતી. એકવાર કેનેડી એરપોર્ટ ઉતરો તો એમ થાય મારે હારે આપણે સાયકલના ઠોઠા એટલા નથી, એટલા પ્લેન ધનેડા આટા મારે ઘઉંમાં ઉનાળામાં પડી ગયા એમ આમ ફ્રુર રસ્તામાં હાલ્યા તો ઉપરથી પ્લેન જતો હોય, અને એને જ બધું આ ડીઝલ મોંઘું પેટ્રોલ મોંઘું કર્યું છે. આટલું બધું રિમોટ ગાડી ફોરપાટ હાલી જતી હોય, ઓપન થઈ જાય, બંધ ખુલી જાય, અરે જાય જાતનું માગો તે કલ્પ વૃક્ષ જેવા સ્ટોર, તમે આઈનું ગલકાની જાળી માગો ને તોય ત્યાં મળે. કલ્પ વૃક્ષ, કયો જ્યુસ માગો બ્રાઝિલનો, ફલાણાનો, ફલાણો, ફલાણો, એક ડ્રિંકિંગ વોટરના 500 જાતના કેન પીડ્યા હોય, તમે ભાવે તે પીવો, ન પીવો તો ભાઈ જાઓ જોઈને. હવે મલ્ટી સ્ટોર થયા છે, ઘણા લોકો ટાઢું હવા ખાવા હાટું અડધો કલાક કલાક રખડી આવે. લ્યો હવે સ્ટોર બનાવવાવાળાને ન ખબર હોય આટલા માટે આવવાના છે, પણ જોઈને ટાઢો થઈ જાય છે. બોલો, તો બ્રહ્માનું સુખ તો કેવું હશે? તો શ્રીજી મહારાજે પાછું કીધું કે બ્રહ્માનું સુખ કેવું છે સાંભળો. જેમ કોઈ ગ્રહસ્થ જમી કરીને એઠો રોટલાનો કટકો ટુકડો કૂતરાને ફેંકે એવું ભગવાનની આગળ બ્રહ્માનું સુખ છે. એઠો કટકો ફેંક્યો હોય તો એ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમને ઘરે કેવું સુખ હશે? એ બ્રહ્માની ઉપર શ્રીજી મહારાજ કહે વૈકુંઠનું અધિક સુખ છે, એનાથી ગોલોકનું અધિક છે, અને એનાથી અક્ષરધામનું અનેક ગણું સુખ છે. એ અક્ષરધામનું અનેક ગણું સુખ છે ને, એના ઉપર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, એની સ્વયં મૂર્તિનું સુખ કેટલું? તો શ્રીજી મહારાજ કહે આ 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડ,
એ બધાનો સંજવારીથી વાળી ચોળી ખૂણે ખાંચરે સાફ કરીને વિષય ભોગના જે સુખ કહેવાય એને ભેળા કરવાનો. ક્યાંય ખૂણે રજ એવું સુખ રહી ન જવું જોઈએ. 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડ, એના વિષય સુખને વાળી ચોળીને ભેળા કરવાના એ એક બાજુ મૂકવાના, અને બીજી બાજુ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જે સુખ છે એમાં એક રોમમાં જેટલું સુખ છે એ લેવાનું, અને એનો 1 કરોડમો ભાગ કરવાનો. એ 1 કરોડમો ભાગની બરાબર આ નથી આવી શકતું એવું ભગવાનની મૂર્તિમાં સુખ છે. હવે એક બાજુ આ સુખ, તો બીજી બાજુ સંસારનું સુખ કેવું? તો કે એક મણ રેતી અને એમાં 1 કિલો ખાંડ નાખો અને પછી એને ચાવો અને જેવી મજા આવે એવું આ સંસારનું સુખ છે. એક મણ રેતી સાબરમતીની અને એમાં 1 કિલો ખાંડ જ્યારે દાણો અડે ત્યારે બહુ મીઠું લાગે, બાકી તો રાડ ફાટી જાય. એક બાજુ આવું સુખ વિષયનું સંસારનું, અને એક બાજુ અતુલિત ભગવાનનું આવું સુખ. એવો જ્યારે મહિમા સમજાઈ જાય છે ત્યારે બાજંદ અને ગોપીચંદ ને ભરતુરી રાજ મૂકી નીકળી જાય છે. ત્યારે મીરાબાઈ રજવાડું મૂકી અને ફકીરી લઈને એકતારો લઈને નીકળી જાય છે, અને એવો મહિમા સમજાય છે ત્યારે ઉદયપુરના રાજકુંવરી જમકુબાઈ ઉઘાડે પગે સહજાનંદ સ્વામીની પાસે ગરડા મળવા આવવા માટે દોડી જાય છે. શ્રીજી મહારાજ ત્યાં આવી ગયા પગે ચાલીને, પણ મહારાજ બ્રાહ્મણનું વૃદ્ધ રૂપ લઈ અને દીકરીને સાચવતા સાચવતા ભિક્ષા માગી અને જમાડે પોતે જમે અને છેક ગરડા સુધી લાવ્યા. જીવબાને કીધું લ્યો અમને રાખો, રાખ્યા. પણ વાસીદું વાળે, ફળિયું વાળે, વાસણ માંજે, નાનામ નાની કામ કરે. એક દિવસ જીવબાને મહારાજે પૂછ્યું કે આ નવા મહેમાન આવ્યા છે એમનો સારા સાચવો છો ને? અરે મારા સાચવાનું શું, અમને સાચવે છે તો વાસીદું સંજવારી નાનામ નાનું કામ કરે. હે, એ કોણ છે ખબર છે? એને ઘેર તો દાદા ખાચર જેવા ગોલા છે, આ રજવાડા છે, ઉદયપુરના રાજકુંવરી જમકુબાઈ છે આ. અરે અરે મહારાજ, અમને તો શું ખબર, હવે એ કામ નહીં કરવા દઈએ અમને એને. મહારાજ કે તમે ના પાડશો પણ એ મહિમા સમજાણો છે, એ કર્યા વગર રહેશે નહીં. પછી ભુજથી લાધીબા આવ્યા, એમની સાથે એમને જમકુબાઈને મોકલ્યા, નામ માતાજી પાડ્યું અને ભુજમાં લાધીબાની સાથે રહેતા. ત્યાં બેઠા બેઠા સહજાનંદ સ્વામી અખિલ બ્રહ્માંડમાં જે લીલા કરે એને જમકુબાઈ માતાજીને લાધીબાઈ બે બેઠા બેઠા દર્શન કરે. ટીવી આજે શોધાણું, સહજાનંદ સ્વામીએ તો બહુ સેટ વેચ્યા છે, બહુ સેટ વેચ્યા, બહુ, જેને જોઈ એને લઈ જાઓ, વિધાઉટ એન્ટેના, નો પેમેન્ટ, અને 24 અવર્સ ચેનલ ચાલુ. ત્યાં બેઠા બેઠા જોવે. એમાં એક દિવસ લાધીભાઈ મહારાજ તો પછી સ્વધામ પધારી ગયા હતા. લાધીભાઈએ કીધું કે જમકુ આ જરા છાણ ગૌ છાણ લીપો, મારે શ્રીજી મહારાજના ધામમાં જવું છે. અરે માં, મને તમને સોંપીને શ્રીજી મહારાજ ગયા છે અને તમે મને મૂકીને વ્યા જશો? તું તૈયા તૈયાર, હાલ બે ચોકા કર. બેયનો ઓળીપો કર્યો, બે પલાઠી વાળીને બેઠા, બે સાથે ધૂન કરીને એક સાથે દેહ મૂકીને અક્ષરધામમાં ચાલ્યા ગયા. પુરુષોત્તમનો મહિમા, એ મહિમા સમજાણો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી 10-10 કિલો અર્ધો અર્ધો મણનું સોનું આખા લદાલદ ભર્યા હોય સુવર્ણના, અને 11,000 નગદ રોકડા રૂપિયા, 22,000 જામશાહી કોરી, 90,000 સોના મોહર, 16 ઘોડા, 7 ઊંટ, કડા વેઢ વીટી સોના ઘરેણાનો કોઈ પાર નહીં, 50 સેવકો, 50 અંગરક્ષકો, 4 બળદગાડા, 1 શિગ્રામ, આટલી સંપત્તિ લઈને તો ફરતા હતા. 2 કુંવરીઓના તો વાગદાન થઈ ચૂક્યા હતા લગ્ન માટે, પણ સહજાનંદ સ્વામીને ફર્સ્ટ સાઈટે પહેલે દર્શને બધું ઉતારીને સાધુ થઈને બ્રહ્માનંદ સ્વામી થઈને રહ્યા. દિવસો ગયા, વડોદરાથી ખરીદો લઈને આવ્યો દૂત કે ગાયકવાડ સરકાર આપને યાદ કરે છે, 25 પરગણા બક્ષીસ, 1 તાજની ભરી કચેરીમાં ખુરશી, 1 કરોડનો શિરૂપા રોકડ, માગો તેવી હવેલી, માગો તેવા બગીચા, માગો એટલા હાથીને ઘોડા, અને માગો તેટલા સેવકો, માગો તેટલું નજરાણું, તમે ગાયકવાડ સરકારમાં આવી રાજકવિ પદ શોભાવો. જે સહજાનંદ સ્વામી પાસે આટલું મૂકીને આવ્યા છે, કોથળા પહેરતા, કોથળા, કાચા લોટના ગોળા, કાઈ જાય ને માણસ, પણ આવો ખરી તો આવ્યો. એને લખીને એક જ વાક્યમાં જવાબ આપી દીધો દૂતને કે મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજુર, ગાયો જસ ગોવિંદ કો ન પાયો ધન ભરપૂર. સહજાનંદ સ્વામીની પાસે બેઠો છું, આયા જે પામ્યો છું ક્યાંય પામ્યો નથી, મારે કાંઈ જોતું નથી, કેમ? એવો મહિમા સમજાણો છે. ત્યારે શું થાય છે એમાંથી મહારાજ કે જ્ઞાનાંશ વૈરાગ્ય પેદા થાય છે.
એ વૈરાગ્ય એવો છે કે પછી ઓલાયો ઓલાતો નથી, વડવાના વીજળીનો અગ્નિ પાણીમાં પણ ઠરતો નથી, એમ સંસારમાં રહી નહીં, પણ એને પછી કોઈ વિષયોમાં રાગ રહેતો નથી. પણ જેમ કાગદી લીંબુ, બહુ હજી મીઠી વાત છે થોડી, કાગદી લીંબુ ચૂસા હોય અને દાંત અંબાઈ જાય, 10-15 કાગદી લીંબુ ચૂસી ગયા ખાટા, દાંત અંબાઈ ગયા, ક્યારેક જોયું છે? શેકેલા ચણા ચવાય નહીં, રાંધેલો ભાત પણ ચવાય નહીં, ભૂખ્યો થયો હોય તો ભાત ગળી જાય પણ ચાવી શકે નહીં, એમ જેને આવી ભગવાનના મહિમાની ખટાશ ચડી જાય એ આ સંસારમાં કોઈ વિષય ભોગ ભોગવા સમર્થ રહે નહીં. જો સંસારી હોય તો વ્યવહાર નભાવવા ખાતર ભાત ગળે એમ ગળી જાય પણ વિષય ભોગવી શકે નહીં. આ મહિમાનો વિચાર છે. એ મૂળજી બ્રહ્મચારી ઘરે હતા મચ્છિયાઓમાં, એનું વતન યજમાનનું કાર્ય કરવા પિતાએ મોકલ્યા, દીકરીને તેડવા માટે ગયા, તેડીને પાછા આવતા હતા, ધર્મશાળામાં રોકાયા, રાત્રિ થઈ, પરણેલી બાઈ હતી, વિકાર જાગ્યો, મૂળજી બ્રહ્મચારીને પાસે જઈને હાથ મંડી ફેરવવા. મૂળજી બ્રહ્મચારી ત્યારે ગ્રહસ્થ પૂર્વાશ્રમમાં હતા, જાગી ગયા. મૂળજી બ્રહ્મચારી સમજી ગયા, પણ એમણે એમ કહ્યું, દીકરી તને બીક લાગે છે ને, કોઈ નથી હો અહીંયા, તમે અંદર બેસો, રૂમનું બંધ કરી દો. પોતે બહાર સૂતા હતા ને એને અંદર જ સુવડાવ્યા હતા. હું અહીં બહાર બેઠો છું ને, તમારે જરાય ભય રાખવાની જરૂર નથી. ઓલી શરમાઈ ગઈ, પાછી ગઈ, ફરી પાછી વાસણાનો કીડો સળગ્યો, આવ્યા જ્યાં હાથ અડાડ્યો. બ્રહ્મચારી કે તમારે જરાય ડરવાનો નહીં બેન, તમે અંદર બેસો, હું અહીં બહાર બેઠો છું, લ્યો એવું હોય તો હું બહારથી બંધ કરી દો, તમે અંદર બેસો. મૂળજી બ્રહ્મચારી અખંડ રહ્યા, કેમ? એની દાઢો અંબાઈ ગઈ હતી. આવો મહિમા સમજાય ત્યારે વચનામૃતમાં કીધું ને કે આ લોકોના કોઈ પદાર્થમાં એને ક્યારેય પછી મોહ થતો નથી. એક વાત શ્રીજી મહારાજ કે આવા મૂળજી બ્રહ્મચારીમાં ગુણ કેમ વર્તે છે? મોટા પુરુષ અને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ રાખે એને આવા બધા જ દોષો મટી જાય છે અને સર્વ વાતે નિર્દોષ થાય છે. ભગવાનનો મહિમા પણ સહજાનંદ સ્વામીનો ખુદનો પ્રત્યક્ષનો બતાવ્યો કે એ સમજે છે કે આકાશ સરખા નિર્લેપ છે. એવો ભગવાનનો મહિમા સમજ્યા છે, સાથે એવી ગુણમય બુદ્ધિ છે. બધા સારા ગુણ હોય પણ અવગુણ જોનારની દ્રષ્ટિ હોય ને એ નિર્દોષ ન થાય, એટલે બહુ મોટી ખામી છે. એટલે મોટા પુરુષોમાં, સાધુ પુરુષોમાં નિર્દોષ બુદ્ધિ, ભગવાનનો આવો અનન્ય મહિમા અને મન દઈ દેવું. કેવી રીતે ધજા પતાકા પવનમાં જેમ ફરકે, એમ આમથી આમ ફરકે, જેમ પવનને લઈ જવી હોય એમ માલિક વર્તાવે, એવી રીતે જે સત્સંગમાં ભગવાનને આશરે રહે એ સર્વ વાતેથી નિર્દોષ થઈ સર્વ વાસનાથી નિવૃત્ત થાય છે. મૂળ વાત વચનામૃતમાં પણ એ પણ આવી, એના આધારે જ આપણે આ વાત કરી, પણ ભક્તિ માર્ગની વાત વિશેષ લીધી. ઉર્ધ્વ રહેતા આ માર્ગે પણ થાય છે, યોગ માર્ગે પણ થાય છે. ભગવાનનું સ્વરૂપનો મહિમા પણ આવ્યો કે વ્રજનારીઓની સાથે વિહાર કરવા છતાં યોગ કળાએ કરીને ભગવાન નિર્લેપ છે. ભગવાનનું એવું અદ્ભુત સ્વરૂપ છે, એવા નિર્લેપ છે, એવો મહિમાવંત ભગવાનનો વૈભવ છે. અને દ્વારિકામાં 16108 રાણીઓ, એકને 10-10 દીકરા, છતાંય નિર્લેપ છે. કેમ? સાંખ્ય મતને આશરા છે. એવું ભગવાનનું કરતા થકા અકર્તા એવા ભગવાન નિર્લેપ છે, એવો ભગવાનનો મહિમા છે. આપણે ભગવાનનો મહિમા સમજીને પાર ઉતરવાનું છે. મહિમા સમજવાની એક વાત કહીને પૂરું કરી દઈશ. પછે ગામ છે ભાલમાં, ત્યાં હરજીવન વૈદ બ્રાહ્મણ, પુરાણ સાહેબ ઓળખેલે એ હરજીવન વૈદ, બહુ સારા બ્રાહ્મણ, બહુ સારા હરિભગત, પછે ગામના. એને કટાસણના દરબાર, એને શું થાય કે એના રાણીને દિવસો રહીએ પણ બાળક પેટમાં મરી કાચે અવસરે નીકળી જાય, કોઈ સંતાન ઉજરે નહીં. ઘણી દવાઓ કરી પણ સગર્ભાવસ્થા થાય પણ બાળનો ઉછેર ન થાય, પૂરા દિવસો ન થાય. એમાં કોઈએ કીધું કે હરજીવન વૈદ છે એ બહુ સારા છે, બ્રાહ્મણ છે, સત્સંગી છે, એ તમે એમની દવા કરાવો. એટલે હરજીવન વૈદની પાસેથી દવા લીધી. હરજીવન વૈદ પણ એવા સારા સત્સંગી, એવા પવિત્ર બ્રાહ્મણ, દવા આપી અને એમને ત્યાં પારણું બંધાવ્યું. 9 મહિને પૂરી રીતે કેલયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો. કટાસણના દરબાર તો ખુશ થઈ ગયા. આ હા હા, કેણ મોકલ્યું હરજીવન વૈદને? બાપા, તમે ભૂદેવ છો, બ્રાહ્મણ છો, મારે મન તો હવે દેવતા છો, તમે આવો અને મારા દીકરાને માથે હાથ ફેરવી જાઓ, એટલી મારી ઈચ્છા છે. વૈદ કે હું આવીશ, તમારું કામ થઈ ગયું, મારે કેટલાય દર્દીઓ હોય, બધી પ્રવૃત્તિ હોય, મારે સત્સંગનું વધારે મને રસ હોય, એમાંથી નવરો પડવું, ભજન ક્રિયા કરવી, આ તે બધું, હું આવીશ. હવે તમારે કામ થઈ ગયું પછી શું છે? તો કે ના ના, તમે એકવાર મારા કુંવરને હાથ ફેરવી જાઓ, આશીર્વાદ દઈ જાઓ, આવી જરૂર આવી, મીઠી માગણી દર વર્ષે રે. એમ કરતાં કરતાં 5 વર્ષ વયા ગયા.
પાંચમે વર્ષે, પાંચમું વર્ષ અડધું પૂરતું પૂરું થવાનું છે, વળી યાદી આવી કે હવે તો ભાઈ સાહેબ ભૂદેવ આવો અને રાજકુંવરને જરા માથે હાથ ફેરવી જાઓ, મારો વારસ કહેવાય, મારો કાળજાનો કટકો કહેવાય, મારી ઈચ્છા પૂરી કરો. હરજીવન વૈદ કે હવે આ બહુ આવ્યું છે માગણી, લીધો પૂજાનો ખલીચો અને નીકળ્યા પછી ગામથી કટાસણ જવા. લીંબડી સ્ટેશન, લીંબડીના બસ સ્ટેશનમાંથી બસ પકડીને કટાસણ જાઉં. જોજો ધ્યાનથી વાત સાંભળજો, સુરતા બરાબર બરાબર. આમ નીકળે લીંબડીના બસ સ્ટેન્ડમાં, ત્યાં એક બાકડા ઉપર એક બ્રાહ્મણ બેઠેલો, આમ લાલ કમચું નાખેલું, વિચિત્ર માળાઓ પહેરેલી, મોટું કપાળમાં આવડું ટીલું, અને આમ જેવા નીકળ્યા ત્યાં એણે દૂરથી કીધું, એ ભાઈ અહીંયા આવો, અહીંયા તમે કટાસણ જાઓ છો દરબારના કુંવરને આશીર્વાદ દેવા? તમારી દવાથી એને દીકરો થયો તો તમે એને આશીર્વાદ દેવા જાઓ છો? હવે જાતા નહીં, પાછા વળી જાઓ. કેમ? આજે સવારે દીકરાનું અવસાન થઈ ગયું છે, હવે તમે જતા નહીં. આહ, શું વાત કરો છો? હા, રાજકુંવર મરી ગયા સવારે, તમે જતા. પણ હરજીવન વૈદને એમ થઈ ગયું કે માળું હું ત્યાં જાઉં છું, આને ખબર કેમ પડી? દરબારનો કુંવર ગુજરી ગયો છે એ તો કદાચ વાવડ મળ્યા હોય કે ત્યાં ગયો હોય ને આવ્યો હોય ને એને વાત જાણી હોય, પણ હું એ છું અને મેં દવા કરી છે અને હું કટાસણ જાઉં છું, એ આટલા બધા કેટલા માણસો રખડે છે એમાં આને ખબર કેમ પડી ગઈ? એટલે હરજીવન વૈદ કે ભાઈ તમે કટાસણ ગયા હતા? તો કે ના, હું કટાસણ ગયો નથી, મને એ કાંઈ ખબર નથી. તો તમને ખબર કેમ પડી કે હું એ છું અને હું ત્યાં જાઉં છું? દીકરો મરી ગયો તો કે હું કટાસણ જાઉં નહીં, મારે દરબારને ત્યાં જવાની જરૂર નહીં, મને આંય બેઠા બેઠા ખબર પડે. અને તમને જ નીકળો ને તો હું તમારે સામે જોઉં તો મને એ ખબર પડે તમે શું કરવા જાઓ છો. તો કે એવું કેવું? તો કે મારી પાસે એવી તાકાત છે, અને મારી પાસે તાકાત છે એટલે મને ખબર પડી જાય, માં હું કટાસણ ગયો નથી, પણ અહીં બેઠા બેઠા મને ખબર પડે દીકરો મરી ગયો છે. અને તમે સામું જોવો ને ખબર પડી જાય તમે શું કહો છો, કેમ છો, એ બધી મને ખબર પડે, કાંઈ પૂછવું ન પડે મારે. એવું? હા, એ મારી પાસે તાકાત. એ પછી બોલ્યો ભાઈ, બોલ્યો, એ મારી પાસે તાકાત છે, એ તમે આમામ આમામ ગમે એટલી કરો તો તમારી પાસે એ તાકાત આવે નહીં. એટલે આને એમ થઈ ગયું કે મારું આવું એની પાસે શું? એટલે કીધું, ભાઈ તું બ્રાહ્મણ લાગે તો? હું બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું, મને માંડીને વાત તો કર, તારી પાસે આવી શું તાકાત છે? તો કે જો ભાઈ, થોડા છેટા બેહો. કેમ? હું છે ને, હું હરિજનનો ગોર છું અને ગરોડો છું, બોરણા પાસે જામડી ગામનો રહેવાસી છું. તો તમારું નામ? તો મારું નામ વીરો પંડ્યા. હા હા, બરાબર છે, બરાબર, હું હરિજનનો ગોર છું, તમે છેટા બેસજો. તો તમારી પાસે આ તાકાત કેમ? એ તમારે જાણીને શું કરવું છે? તો કે ના, હવે તમે બ્રાહ્મણ, હું બ્રાહ્મણ, મને તમે આટલું બધો આદર કર્યો, મને તમે વાત નહીં કરો ભલામણે? તો કે એમાં એવું છે, આ તમે બહુ કીધું, તમને કહું છું, બાકી કહેવાય નહીં. આ મારી પાસે એક વૈતાલ વશ છે, પ્રેત વિદ્યા છે મારી પાસે, એ વૈતાલ મને આ બધું બતાવે. વૈતાલમાં આમામામાં શ્રુતિરા આવું એટલે ફળ વિધિના સેકન્ડ આ બધી વસ્તુ મને બતાવે. મારી પાસે વૈતાલની વિદ્યા છે એટલે આ બધું મને બતાવે છે. ઠીક છે, ઠીક છે. પછી આમને એમ થયું કે સારું, કદાચ સારું ખોટું હોય, આપણે કટાસણ જવાનું શું વાંધો? એટલે એ કટાસણ ગયા, બસ બાંધી ગયા. જ્યાં ગયા તો બાઈક પાણી પર વેતી હોય ને, એ ડોસી બેઠેલી, તેણે કીધું કે આ કેમ આમ સુનકાર છે? તો કે બાપા, રાજકુંવર ગુજરી ગયા છે, આખું ગામ શોકમાં છે, વર્ષો પછી દીકરો, પાંચ વર્ષનો દીકરો ગુજરી ગયો, કુટુંબ માથે તો આપ તૂટી પડ્યું પણ આખું ગામ રાજકુટુંબ સાથે રડે છે, એટલે બહુ દુઃખ છે ભાઈ સાહેબ, મારી આંખમાં આંસુ છે. તો કે આ હું જોઉં છું, રાજકુંવર ગુજરી ગયા? તો કે આ ગુજરી ગયા. ઓહો, મારું આને થઈ ગયું કે આ વાલાની વાત સાચી. મનમાં વિચાર આવી રાખે, એ મને એમ કહે કે મારામાં જે તાકાત હોય એ તમારામાં ન હોય. બહુ માઠું લાગ્યું આને. અને મને એમ કહી જાય કે મારામાં તાકાત હોય તમારામાં ન હોય, આ તો મેણું કહેવાય. ઘરે જવાને બદલે જામડી ગયા. હવે આને તો ભાઈ હરિજન, એને ત્યાં આવો આવે માણસ, એને તો બહુ થઈ ગયું ને. એને અત્યારે કીધું કે કેમ ભાઈ, સાચું પડ્યું? હા સાચું છે, હું તમને હાથ જોડું છું, પણ હું છે ને તમારી પાસે જે વિદ્યા છે એની મારે વિદ્યા જોઈ છે.
તમે મને મેણું મારી જાઓ કે તારી પાસે વિદ્યા એ મારી પાસે નહીં, મને એ વિદ્યા તમે આપો. બોલો કે ભાઈ વૈતાલ વશ કરવાની વાત છે, આ પ્રેત વિદ્યા છે, સ્મશાની વિદ્યા છે, અઘોર વિદ્યા, અઘોર. તમારું કામ છે મારે એક ને એક બે કટકા મારે આ વિદ્યા લેવી છે. એમ સારું, આ મંત્ર લખી લ્યો, આટલા જાપ કરવાના, બરાબર, આટલી આટલી પૂજા સામાન, આ હાડકા, આ ફલાણું, આ ફેલો, આ પેલું, આંતરડું, આ પેલાનું શીંગડું, આ પેલાનું નખ, આ બધું, આ આવા પ્રકારનું લુગડું, કાળું લુગડું, લાલ લુગડું, આ તેલ, આ ફલાણું તેલ, આવું મશ, આવું બધું, આ બધું, આ ફાટેલી કથરોટ, ફલાણું, આ તે બધું, દંડિકા, બિલાડીના હાડકાનો ડંગોરો, આ બધું લખી લ્યો. બરાબર, હવે મંગળવાર ને રવિવાર ગોતવાનો, આ બધું તમને ચોખ્ખું નથી કહી દો નહીં તો તમે આમાં કોક કરો પાછા. હા, મંગળવાર ને રવિવાર ગોતવાનો. હા, એ દિવસે કોઈ ઢોર મરી ગયું હોય અને એનું આખું ખાલી ખોખું પીળ્યું હોય, એ ખોખામાં રાત્રે બેસવાનું, આ બધું પાથરી. અવાવરું હો, જંગલ હો, મશાન હોય, જે હો તે પણ મરેલું ખોખું, હાડકાનો માળો, ગાય, ભેર, બળદ, જે કાંઈ એવા ઊંટિયા જે કાંઈ મરી ગયા એના ખોખામાં એમ બેસી આ પાથરવાનું, દક્ષિણ દિશા તરફ મુખ રાખવાનું, આ પૂજાપો, આટલી બધી વિધિ કરવાની અને આટલા જપ કરવાના, આ જપ પૂરા થશે છેલ્લી આવૃત્તિ એટલે ભયંકર કડાકા સાથે વૈતાલ આવશે, હિંમત રાખજો, આ ઘોર વિદ્યા છે, એ આવશે અને બોલશે, માગો માગો માગો. એટલે શું માગવું એ હું તને સમજાવી દઉં છું, લખી લે. આટલા વાક્યો બોલી નાખજે, પૈતાલ તને વશ, મારી જેમ પછી તું કોઈની સામે નજર માંડીશ, બધું જ તને કહેશે. બહુ સરસ. હરજીવાના વૈદ ઘેરે આવ્યા, સામાન ગોઠવી લીધો બધો, મંગળવાર રવિવાર તો વારે વારે જાય પણ ઓલું ખોખું મળે નહીં, પણ વન વગડે એ બધી રખડ્યા રાખે. કોઈ પૂછે તો એમ કે અમે વૈદ કહેવાય એટલે ઔષધ ગોતવા જવું પડે, સાચી વાત કરે નહીં. વાત એ સાચી, વૈદ્યો તો વન વગેરે રખડતા જ હોય ઔષધ માટે. એમાં એક ઢોર મરી ગયેલો, નાખી દીધેલો, ચોખ્ખું થતા થતા એ પડી ગયો, ન્યા નજર એની પડે, વારે વારે ન્યા જઈને જોઈ આવે કે આનું કોઈ લઈ ન જાય, આને કોઈ લઈ ન જાય, એમ ચોખ્ખું થઈ ગયું. એમાં ભાઈ મંગળવારનો દાડો આવ્યો, અર્ધેક રાત ભાંગી છે અને એણે કીધા પ્રમાણે હરજીવન વૈદિક શુદ્ધ સત્સંગી બ્રાહ્મણ સ્વામી નારાયણ અઠંગ ઉપાસી વિશુદ્ધ દિલનો માણસ રાત્રે મડદાના ખોખામાં બેઠો, પથાણું પાથર્યું છે અને સામે પૂજાપો, મંત્ર કર્યા ચાલુ, અર્ધેક રાતનો ગજર ભાંગીને એક દોઢ થયો હશે ને જેવા મંત્ર પૂરા થયા, સામે વૈતાલ હાજર. પણ ભલા માણસ, તમે આમ 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 પાછળ હાથ રાખીને મને વાહો દઈને કેમ ઊભા છો, મારી હામું કેમ જોતા નથી? તારાથી નારાજ છું, મેં શું બગાડ્યું, મારાથી કેમ નારાજ? હરજીવન સાંભળી લે, તું સાચ દિલનો એક સત્સંગી છો, શુદ્ધ હૃદયનો, તને માનપાનની ભૂખ નથી, કીર્તિનો તું ભૂખ્યો નથી, સાચા ભાવથી તું તારા પ્રભુની ઉપાસવા વાળો અઠંગ હરિભગત છો. એ કોઈલા વીરા પંડ્યાએ મેણું માર્યું એમાં અવળે રસ્તે ચડી ગયો, અને ભગવાનને મૂકીને અમારી જેવા ભૂતની પાછળ પડ્યો. સાંભળી લે હરજીવન, હું તો તારા દિલને જોઈને કહું છું, તું માન ભૂખ્યો, પાન ભૂખ્યો, જગતમાં ફેલાઈ જાવ અને પરચા ચમત્કાર કરીને પૂજાવું એવો દિલનો નથી, તું તો મોક્ષને માટે પ્રભુને ભજનારો છો, મોક્ષને માટે સાધુને સેવનારો છો, તું મૂળે જીવ અમારી લાઈનનો નથી, એટલે તને બે સલાહના વેણ કહું છું, બાકી તારી ઈચ્છા હોય તો પછી હું કાંઈ નહીં બોલું, તું માગી છે આપી દઈશ. પણ સાંભળ અર્જીવન,
હું વિદ્યા આપીશ એટલે તું સિદ્ધ થઈને પૂજાઈશ, લોકો હજારો તારા પગ પૂછશે, તને કોઈ નહીં પૂછે કે આ વિદ્યા કઈ છે, કોઈને ખબર પણ નહીં પડે, કારણ કે તું એક તો સત્સંગી છો, બધા એમ માનશે કે આને ભગવાન તરફથી વિદ્યા મળી છે, તને કોઈ એમ નહીં કહે કે આ કઈ વિદ્યા છે, બહુ પ્રતિષ્ઠા મળશે, પૈસો મળશે, સન્માન મળશે. પણ અર્જીવન, કલ્યાણ બગડી જશે એની ચિંતા ન થઈ, તું ક્યાં જઈશ મરીને? અમારી પંક્તિમાં આવીશ. તને સંતોના વેણ યાદ ના આવ્યા? અને હરજીવન બોલ્યા, ભૂલો ભૂલો ભૂલો, અને ફરીથી ભયંકર અટહાસ્ય કર્યું. ઓલા ચીબરીઓના કાળા કળકળાટ થઈ ગયા, વનના પક્ષીઓ ગર્જના કરવા માંડ્યા, રાત જાગી ગઈ, એવું પ્રેતે અટહાસ્ય કર્યું. હરજીવન કબૂલે છે ભૂલ્યો? હા, હું ભૂલ્યો છે. સાંભળી લે, હૈયામાં કોતરી રાખજે, તું જે તારા પ્રભુના નામનો જપ કરે છે એ ખાલી નામ નથી, ખાલી મંત્ર નથી, એ મહામંત્ર છે. એ મહામંત્રને મૂકીને તું ભૂતની પાછળ પડ્યો? અને કાન ખોલીને અર્જીવન સાંભળી લે, તને જે સત્સંગ મળ્યો છે અને તને જે પ્રભુ મળ્યો છે, નામ નથી બોલી શકતો, તને જે સત્સંગ મળ્યો છે અને તને જે પ્રભુ મળ્યો છે, હરજીવન, કોઈને ન મળે એવી સર્વોત્તમ વાત તને મળી છે અને એ મૂકીને તું અમારી પાસે આવ્યો. અને હરજીવનને થઈ ગયું, આંખમાંથી પાણી આવી ગયા, અને સ્વામિનારાયણ એમ બોલ્યા, ભયંકર કડાકો થયો અને ધુમાડાનો ગોટો થઈને વૈતાળ અદ્રશ્ય થઈ ગયો. ફરીથી અટહાસ સુનકાર, હરજીવને બધું ફેંકી દીધું, દોડ્યા મુઠીઓ વાળીને રાતના સ્વામિનારાયણ મંદિરમાં જઈને, મંદિરમાં જવાય એવી તો સ્થિતિ નહોતી, ફળિયામાં ચોધારાસુએ રડે. શ્રીજી મહારાજને કે મહા પ્રભુ, અનન્ય આશ્રયનો ભક્તિ કરનારો મેં અન્યાશ્રય કર્યો, જે મુખેથી સ્વામિનારાયણના જાપ જપ્યા એ મોઠેથી મેં પ્રેતના મંત્ર જપ્યા, પ્રભુ મને માફ કર, પ્રભુ મને પાછો ખોળે લઈ લે, મારું કલ્યાણ બગડશે લઈ લે. આખી રાત રડતા રહ્યા, પશ્ચાતાપમાં શેકાયા, અને અર્જીવન ફરીથી શુદ્ધ થયા અને સ્વામિનારાયણને ભજતા થયા. એ અર્જીવન વૈદના મિત્ર વજુભાઈ બ્રાહ્મણ મૂળીમાંથી આવતા એના મિત્ર, એને એને ખાનગીમાં વાત કરેલી, એ વજુ બાપાએ મને પાસે બેસાડીને અમદાવાદ મેમનગરમાં કરેલી, એ અતિથિ મેં મારી ડાયરીમાં લખી લીધી, એ મેં આજે તમને વાત કરી. એ વજુ બાપાને કદાચ પુરાણી સામે બધા ઓળખતા હશે, હરજીવન વૈદને પણ એ ઓળખે છે. આવા મહામોલા સ્વામિનારાયણ મને તમને મળ્યા છે, પણ થાય છે કેવું, સ્કૂલની અંદર શિક્ષક નાના બાળકોને વ્યાકરણ શીખવતા હતા, હું રોટલી ખાઉં છું તો હું કરતા કહેવાય, રોટલી કર્મ કહેવાય, ખાઉં છું એ ક્રિયાપદ કહેવાય, આ બધું શીખવતા હતા વ્યાકરણ. એમાં એણે એક વાક્ય લખ્યું, મગને આઈસ્ક્રીમ ખાવાની ના પાડી. છોકરાને પૂછ્યું, આમાં મગન શું છે? એક છોકરો ઊભો થઈને કે, સાહેબ એ મૂરખ છે, આઈસ્ક્રીમ ખાવાની ના પાડી, મૂરખ છે. ઓલો કરતા રે, કરતા ને મારો ગોલી, આઈસ્ક્રીમ ખાવાની ના પડે, મૂર્ખ કહેવાય. એમ આવો સત્સંગ અને સહજાનંદ મળ્યા પછી આપણે જો અનન્ય ભાવે ભજન ન કરીએ તો આપણે મૂરખ કહેવાઈએ, આપણે મૂરખ છીએ કે આપણે એને ભજવાની ના પાડીએ છીએ, વિષયોમાં મન નાખીએ છીએ, ધર્મ મર્યાદા લોપીએ છીએ, ન કરવાના કામ કરીએ છીએ અને અનન્યપણે સહજાનંદ સ્વામીને નથી ભજતા. તો મનુષ્યનો દેહ, મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાની, કહે કબીર સુનો ભાઈ સાધો સંત વિરલાય જાની, ચેતન વાલે ચેત જો ભાઈ નહીં તર હે હેરાની, એ અવસર ફેર નહીં આવે ફેર મિલન કો નાહી, રેવું તમારી નગરી મારામ જબ લગ હે દાના પાની. શ્રીજી મહારાજ કરે કે આપણને એવો મહિમા સમજાય અને એનું ભજન કરતા કરતા આપણે એની પાસે પહોંચી જાય એવી કૃપા કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી.